વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી શ્રી સદગુરુભ્યો નમઃ. શ્રી મહાલક્ષ્મી નમઃ. ક્લીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીજનવલ્લભાય નમઃ. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ. શંકર્ષણાય ચ ઓમ બ્રહ્માપર્ણ બ્રહ્મહવિ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ચિંતન સંપન્ન કરીને કરીશું. જેમનું નામ બોલે સત્વરે ઉપસ્થિત થઈ પૂજન ક્રમમાં જોડાશે. કરતો ઓમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ વાપનાશનમ આપદાહર્તે નિત્યમ લક્ષ્મીસ્તિષ્ઠતિ સર્વદા. ગંધદ્વારં દુરાદ્રશ્યમ નિત્યપુષ્ટાં કરિષ્ણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપવયે શ્રિયમ. ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધશ્વાઃ સ્વસ્તિ નઃ ભૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નશારક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. દીપપૂજનમ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ દેવતાયે નમઃ. અનંતં પરમ સુખદં કેવલમ
હર્ષુકભાઈ માંડવિયા અને અરવિંદભાઈ સોંડાગર પૂજન માટે વાલજીભાઈ ગંગા જડિયા રાજકોટથી, વલ્લભભાઈ ઉછડિયા મુંબઈથી, છગનલાલભાઈ ગંગા જડિયા સુરતથી, આ ત્રણે આવશે અહીંયા.
શિલામાં થઈ રહેલ છે, તેમજ વ્યાસપીઠથી કથાપાઠ પ્રજ્ઞાપુત્રી પૂજ્ય રશ્મિકાબેન પટેલ 299 આ કથાઓ કુલ થઈ છે. એ પૈકી આ 23મી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી રહેલ છે તે જાણી અમોને પ્રસન્નતા થઈ. આપનું આ ભવ્ય આયોજન પત્ર મળતા સુધી તો શરૂ થવામાં જ હશે. શ્રીમદ અનેક જન્મ સંપ્રાપ્ત કર્મે ધન વિદાહીને આત્મજ્ઞાની નિદાનીન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભગવત્યાઃ જગન્માતુ શ્રીરામસ્ય જગદ્ગુરો ચરણારવિંદે વંદે શ્રદ્ધા પ્રજ્ઞાસ્વરૂપયોઃ. નમસ્તે શારદે દેવી સરસ્વતીમતી પ્રદે વશત્વં મમ જીહ્વાગ્રે સર્વવિદ્યા પ્રદાભવ. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજ રેણવે સ્વીયાનાં તન્નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુ. યા દેવી સર્વભૂતેષુ પ્રજ્ઞારૂપેણ સંસ્થિતા નમસ્તશ્યૈ 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 નમો નમઃ.
પાઠજે કરે દામોદર દયા દાને સહજે ગોલોક સંચરે સહજે ગોલોક સંચરે બોલે બાલમકુંદ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય આવો પરમ કૃપાળુ પરમાત્માના પરમ દિવ્ય સાનિધ્યમાં ભગવાન સદગુરુના ચરણ કમલમાં કોટી કોટી દંડ પ્રણામ કરી પરબ્રહ્મ પરમાત્માના અખિલેશ્વર પ્રભુના શ્રી ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ સાથે સૂક્ષ્મ સત્તાના સાનિધ્યમાં માં ગાયત્રીની પરમ ગોદમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તજન સર્વપરિજન બંધુ સર્વામંત્રિત મહેમાનો સૌના હૃદય સ્થાને બિરાજી એટલી પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન આપ સર્વનું હૃદયથી ભાવભર્યું અભિવાદન સ્વાગત વ્યાસપીઠ દ્વારા ધન્યવાદ કરશાળા પરિવાર મારા કાંતિભાઈ તેમનો પરિવાર જેમને પ્રભુની ગોદમાં બેસી પ્રભુના અનુપમ પ્રેમને પ્રાપ્ત કરી બીજાને પણ એનો સુંદર લાભ અપાવવાનો એક સુંદર અવસર આપના આંગણે લાવીને મૂક્યો ખૂબ આનંદની વાત કહી શકાય જીવ જ્યારે પ્રભુના શરણમાં જવા તૈયાર થાય છે તે જ ક્ષણે જીવના અનેક જન્મોના પાપોનો ક્ષય થાય છે આજે આપણું મન આવા ભગવદ્ પ્રેમને લઈ ભગવદ્ કૃપાને પાત્ર બની અને જ્યારે આ તરફ એનું કદમ મંડાનું છે ત્યારે આપ સર્વનું મંગલાચરણ થયું જે દિવસે કદમ મંગલ કાર્ય માટે ઉઠે છે ત્યારે જ તે જ ક્ષણેથી તે જીવનું મંગલ થવા લાગે છે તેથી તો શ્રીમદ ભાગવતમાં પરમ પૂજ્ય સંત ગંગરેજી મહારાજે એમ કહ્યું કે કથા મંડપમાં પ્રવેશ કરો તે સમયે પ્રભુને વંદન કરીને પ્રવેશ કરો ભગવાનને કરવામાં આવેલા વંદનથી પ્રભુ બંધનમાં આવે છે ભગવાનને વંદન ખૂબ પ્રિય છે જ્યાં વંદન કર્યા ત્યાં પ્રભુ બંધનમાં આવે ને પ્રભુના શરણમાં લઈ જઈ અને આપણે જ્યારે સ્થાન લઈએ છીએ ત્યારે પ્રભુ એ જીવ ઉપર પોતાની અમિદ્રષ્ટિ કરે છે બીજું જોઈએ પણ શું ખાવું પીવું રહેવું રોટી કપડાં ઓર મકાન એ તો ભગવાને આપ્યું જ છે અને જીવવા માટે તો ફૂટપાથ ઉપર રહેનારો માણસ ચાર કંતાન બાંધીને પણ જિંદગી જીવી શકે છે એને પણ ભોજન મળી રહે છે પણ એથી વિશેષ શું જરૂરી છે પરમ પૂજ્ય ગુરુદેવ એટલે બતાવ્યું કે રોટી કપડાં ઓર મકાન સાથ સાથ નૈતિક ઉત્થાન નૈતિક ઉત્થાન થવું જોઈએ આધ્યાત્મિક ઉત્થાન પ્રગતિ થવી જોઈએ અને જે ક્ષણે ભગવદ ક્રિયા તરફ કદમ મંડાય તે જ ક્ષણે તેની આધ્યાત્મિક ઉન્નતિ સંભવ બને એ પરમ કૃપા કહેવાય આપનું ચરણ મંગલ કાર્ય તરફ ઉઠ્યું છે તેથી તો પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે જીવનમાં પણ ત્રણ અવસ્થામાં મંગલાચરણ કરો એમાં પણ સૌથી પ્રથમ અવસ્થા એટલે બાલ્ય અવસ્થા
બાલ્ય અવસ્થામાં જો મંગલાચરણ કરવામાં આવે, ઘરમાં વડીલો હોય અને એ વડીલો સવાર થાય વહેલા ઉઠી જાય, નિત્ય કર્મ પરવારે, નાના છોકરા ઘરમાં હોય, પુત્ર પૌત્ર, તો એમને લઈને દેવ દર્શન માટે આવે, એમને બેસાડીને હરિસ્મરણ કરાવે, મંત્ર જાપ કરાવે, સરસ મજાની કથા વાર્તા પ્રસંગોનું સ્મરણ કરાવે, તો એના થકી બાળકને બાલ્ય અવસ્થામાં જ એનું મંગલાચરણનું બીજારોપણ થઈ જાય. જે ઘરમાં આવા શ્રેષ્ઠ વિચારધારા વાળા દાદા દાદી હશે, માતા પિતા હશે, જે બાળકોના નૈતિક ઉત્થાન માટે, આધ્યાત્મિક ઉત્થાન માટે પ્રયત્ન કરશે, એ બાળકોનું મંગલાચરણ થઈ જશે. જે બાળકોનું મંગલાચરણ થાય, મતલબ કે બાલ્ય અવસ્થા મંગલ બને, એ બાળક મોટો થાય ત્યારે તેની યુવા અવસ્થા મંગલ બને, અને એ જ જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેની વૃદ્ધા અવસ્થા મંગલ બને. વૃદ્ધા અવસ્થાને મંગલમય બનાવવી હોય તો બાલ્ય અવસ્થાને મંગલમય બનાવવી પડશે. જે બાળકને બાલ્યકાળથી જ ડાન્સિંગ ક્લાસમાં મૂકી દીધો હોય, જે બાળકને બાલ્યકાળથી જ ટીવીની સિરિયલ અને ફિલ્મ જોતા શીખવાડી દીધું હોય, એ બાળકનું મંગલાચરણ નહીં થાય. માતા પિતાએ બાળકનું જીવન નકામું કરી નાખ્યું છે. જે બાળકને મંગલ આચરણ કરવાની અવસ્થા જે મા બાપ કરી દે, જે દાદા દાદી કરી દે, એ બાળકની બાલ્ય અવસ્થા મંગલમય બની જાય. બાલ્ય અવસ્થા મંગલમય બની ગઈ એટલે બાલ્ય અવસ્થા એટલે બીજારોપણ, એની યુવા અવસ્થા મંગલમય જ બને. ભલે સમય પરિસ્થિતિ અનુરૂપ કદાચ માણસ કોઈ ભૂલ કરે, પણ એક ભૂલ કર્યા પછી માણસને એનું ભાન થાય. જો ભીતરમાં મંગલ બીજ પડ્યા હોય તો એક વાર કરેલી ભૂલ ક્ષમાને પાત્ર છે, ભૂલ ઉપર કરેલી ભૂલ સજાને પાત્ર છે, અને ભૂલો ઉપર ભૂલો, ભૂલો ઉપર ભૂલો જ કરે એ દંડને પાત્ર છે, ને એનો દંડ સ્વયં પરમાત્મા આપે. પછી માણસના હાથની વાત નથી હોતી, સ્વયં પરમાત્મા એને દંડ આપે. બાળકને આમાંથી બચાવવો હોય, એનું જીવન ઉજ્જવળ બનાવવું હોય તો બાલ્યકાળથી જ એનું મંગલાચરણ કરો. આજે આપણે અહીંયા બેઠા છીએ, પરંતુ બધાની અવસ્થા અલગ અલગ છે. કોઈ બાલક છે, કોઈ યુવાન છે, કોઈ પ્રૌઢ છે, કોઈ વૃદ્ધ છે, છતાંય આપણે એક છત્રછાયામાં બેઠા છીએ. કોઈ ભણેલો છે, કોઈ અભણ છે, કોઈ જ્ઞાની છે, કોઈ અજ્ઞાની છે, કોઈ સાધક છે, કોઈ બાધક છે. જે સાધક નથી બની શકતો એ બાધક બને, વારે વારે બધા એને નડતો જ હોય. બધી જાતના આપણે બેઠા છીએ, પરંતુ છતાંય આજે પ્રભુના શરણમાં બેઠા છીએ ત્યારે પ્રભુને બાલ ભાવથી પ્રાર્થના કરીશું. પ્રભુ ગમે તેમ તો, ભલે અમારા વર્ષો ગમે એટલા વીતી ગયા, પણ હજી તને અમે ન જાણ્યા એટલે અમે તો બાળક જ કહેવાય ને. બાળક બનીને મારા નાથનું સ્મરણ કરજો, પ્રાર્થના કરજો. હે પ્રભુ, હું બાળ બનીને આવ્યો છું, તારી કૃપા વર્ષાવ, અને આજ પછીનું અમારું જીવન તમે મંગલમય બનાવો. અમારા જીવનમાં અધર્મ આચરણ ન થવું જોઈએ, જીવન ધર્મમય અને શ્રેષ્ઠ બની રહે એવી હૃદયની પ્રાર્થના કરશો તો જ્યારે જ્યારે મન ખોટું કાર્ય કરવા માટે આપણને પ્રેરિત કરશે ત્યારે અંદર બેઠેલો એ અંતરાત્મા સ્વરૂપ પરમાત્મા આપણને રોકશે નહીં. ખેંચીશું ને તો જ અંદરનો અવાજ ઓળખાશે. બહારની જ વાતોમાં ધૂનતું આ મગજ, બહારની જ અંદર બાહ્ય વૃત્તિઓની અંદર સતાને માટે રાચતું આ મન, એને અંતરની વાત નથી સમજાતી. એટલે જ જીવનમાં ખૂબ પ્રવૃત્તિ કરો છો, પરંતુ પ્રવૃત્તિમાંથી થોડો સમય નિવૃત્તિ લઈ અને આવી કોઈ કથા, કોઈ સત્સંગ, કોઈ એવું શ્રેષ્ઠ માધ્યમ મળી જાય ત્યાં થોડો સમય વિતાવી દો અને મનને બિલકુલ નિવૃત્ત કરી દો, મનને પ્રભુની સાથે જોડી દો. કહો કે હે મન, તું જેની સાથે જોડાય છે એ તને સદાય ઉપર ઉઠાવશે. મન જેનું ઉપર ઉઠી ગયું એને જીવનમાં શ્રેષ્ઠ કર્મો કર્યા. નીચાણ તરફ, પતન તરફ લઈ જનારા કર્મોથી માનસ જ્યારે ઉપર ઉઠવાની તૈયારી કરે ત્યારે જ એનું જીવન શ્રેષ્ઠ બને છે. આજે દુનિયામાં બધાને પોતાને બહુ સારા કહે એવું તો બહુ ગમે છે. બધાને એવું થાય કે મને કોઈ સારો માણસ ગણે, મને કોઈ મારી કોઈ સારી વાત કરે, એવું બધાને ગમે તો છે, પણ સારું કામ નથી કરવું.
સારું બનવું નથી. આપણને કોઈ સારા માણસ છે એવું કેવડાવવા માટે માણસને ડગલે ને પગલે પોતાની જાતને કેટલી સાવધાની પૂર્વક ચલાવવી પડે ત્યારે કોઈ સારું કહે, કેટલું સહન કરવું પડે, કેટલું વેઠવું પડે ત્યારે કોઈ સારું કહે. મફતમાં કોઈ કોઈને સારો માણસ છે એવું કહેવા પણ તૈયાર નથી. કોઈ એવું એમય કહેવા તૈયાર નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ બાળક બનીને આવ્યા છે, સારામાં સારા માણસ બની જઈએ એવી તારી કૃપા અમ સૌ પર વર્ષાવ એવી હૃદયની મંગલ પ્રાર્થના સાથે આવું ભગવાનનું સ્મરણ કરીશું, હૃદયમાં પ્રભુ પરમાત્માને આવાહિત કરીશું. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, જય નંદલાલા. Thank you.
ભાગવતના શરણમાં બેસી ભગવાનની પરમ પવિત્ર પુણ્ય ગાથાને હૃદયંગમ કરી રહ્યા છીએ ત્યારે સંસારના જીવોના કલ્યાણ માટે યોગીઓને સમાધિમાં જે આનંદ પ્રાપ્ત થાય એવો આનંદ સંસારના સંસારીઓને મળે એ માટે ભગવાન વ્યાસ નારાયણે ભાગવતની રચના કરી અને આપના સુધી પહોંચાડી. પ્રભુ પરમાત્માના આ પરમ તત્વને જ્યારે આત્મસાત કરી રહ્યા છે ત્યારે વંદના કરતા વ્યાસ નારાયણ પ્રભુ કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ગ્રંથની રચના થઈ ગઈ, પરંતુ કોઈ અધિકારી તત્વને પ્રાપ્ત કરવા માટે વ્યાસનારાયણ પ્રભુએ ભગવાન શિવની ઉપાસના કરી અને જે પુત્રને પ્રાપ્ત કર્યો એ પુત્ર એટલે જ શિવ અંશાવતાર સુખદેવજી મહારાજ. શ્રી સુખદેવજી મહારાજ વનમાં ચાલી નીકળ્યા, સમાધિમાં સ્થિત બન્યા છે. તેથી જ પ્રથમ સ્કંદ અધિકાર લીલા કહેવામાં આવે. અધિકાર પ્રાપ્ત ન કરો ત્યાં સુધી પાત્રતા વિના મળેલી કોઈ પણ વસ્તુ હજમ ન થઈ શકે. માને તેના કોઈ પણ બાળક ઉપર રોષ ન હોય, અડખામનો ન હોય, પણ છતાંય 5 વર્ષનું બાળક 5 લાડુ માગે તો માં ન આપે. એનો મતલબ એવો નથી કે બાળકને માટે માં અન્યાય કરે છે, પણ બાળકનું હિત ઈચ્છનારી માં. ઘણી વખતે આપણે ભગવાન પાસે માગીએ અને ભગવાન ન આપે તો આપણે શું કરીએ કે આ ભગવાનનો તો બરાબર નથી, બીજા બદલો. ડોક્ટર બદલીએ એમ ભગવાન બદલીએ, પણ ભગવાનને ખબર છે કે આના માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. માગેલું બધું મળી જાય સંભવ નથી. અયોગ્ય માગણી હોય, માણસની માગણી કેવી હોય? અયોગ્ય હોય. અને અયોગ્ય માગણી ભગવાન ન સ્વીકારે. બેટા તને ખબર નથી કે આવું કરે તો તારું કેટલું અહિત થશે, માટે મારી વાતને સમજ, વિચાર, શાંત ચિત્તે વિચાર કરો કે પ્રભુ આપના માટે શું ઈચ્છે છે અને આપણે શું કરવું જોઈએ. 5 લાડુ બાળક માગે તો માં ન આપે, માને ખબર છે કે આને ન હજમ થઈ શકે. કોઈ મોટો માણસ બેઠો હોય તો 5 ના 7 ખવડાવી દે, આગ્રહ કરીને, નહીં નહીં આટલો તો જાય, આટલો તો જાય, એ ખબર છે કે આ હજમ કરી શકશે. પાત્રતા જોઈએ. પાત્રતા વિના આપેલું દાન પણ નકામું છે. અને તેથી જ સંતો એમ કહે છે, પાત્ર વિના, પાત્રતા વિના આપેલું દાન, પાત્રતા વિના આપેલું જ્ઞાન ભસ્મમાં હોમેલા ઘી સમાન છે. તમે અગ્નિમાં ઘી હોમો તો એ ઘી હોમાઈ શકે, એની ઉર્જા સંસારને કામ લાગે, પણ ભસ્મમાં ઘી હોમો તો કોઈ કામનું નથી. એમ પાત્રતા વિના દાન પણ ન કરાય, પાત્રતા વિના જ્ઞાન પણ ન પાય. એટલે તો પહેલાના ઋષિ મુનિઓ પોતાની પાસે કોઈ શિષ્ય આવે, ગુરુજનો, તો એની પાત્રતા ચકાશે, એને પેલી ચકાસણી કરે કે આ બરાબર મારી પાસે રહી શકશે, ટકી શકશે, જ્ઞાન પચાવી શકશે, અને ન પચાવી શકે એવો હોય એ પચાવવા માટે થોડો ટાઈમ પ્રયત્ન કરે, થોડો ટાઈમ રહે, પરંતુ પછી ન હજમ થાય એટલે ભાગે, આની જોડે ન રહેવાય, આની પાસે ન ફાવે.
પછી એની ગમે તેવી વાતો કરે, પણ એની સાથે એને જે કરવું હોય એ કરે, પણ એને કોઈ લેવા દેવા નથી. વાસ્તવમાં પ્રભુ આપણને એ બતાવવા માંગે છે કે બેટા તારી પાત્રતા સુવિકસિત થાય એવો પ્રયત્ન કર. એટલે પ્રથમ અધિકાર લીલા, અધિકાર લીલાના પ્રથમ સ્કંદમાં તેથી કહેવામાં આવ્યું, જન્માંધસ્ય યતો યન્વયાદિ તરત સ્વાસ્થેષ્વ વિઘ્નેશ્વરા તેને બ્રહ્મરદાયયાદિ કવય મોહયંતિ યત સુરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમય યત્ર સ્ત્રીગર્ગો મૃષા નામના સ્મિન સદા નિરસ્ત કુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. સત્યને જાણવું, સત્યને પચાવવું, એના માટે માણસને તપશ્ચર્યા કરવી પડે. સુખદેવજી મહારાજ તો સ્વયં જ્ઞાના અવતાર હતા, સ્વયં શિવ અંશ હતા, છતાં પણ અવતારની સાથે જ ભગવાનની માયા ન વળગે સંત સ્વયં શ્રેષ્ઠ તત્વ હતું ને, એટલે માયાથી વેગળા જ રહેવાનો પ્રયત્ન કરે. પણ દુનિયાવી જીવ માયા ન વળગતી હોય તો એ જાણે જોઈને વળગાડવા જાય, માયામાં ન ફસાતો હોય તો એ ફસાવા જાય. આ જીવ અને માયાથી હંમેશા પર રહે એ શિવ. સુખદેવજી મહારાજ તપશ્ચર્યામાં લીન બન્યા છે, સમાધિસ્થ બન્યા છે, ત્યારે વ્યાસનારાયણ પ્રભુએ પોતાના આશ્રમમાં રહેનારા કેટલાક બાળકોને ભાગવતના શ્લોક કંઠસ્થ કરાવ્યા અને કહ્યું, હે બાળકો, જ્યારે તમે ગાયો ચરાવવા માટે જાઓ ત્યારે ગાયો ચરાવતા ચરાવતા જંગલમાં તમે આ મંત્રોનું ઉચ્ચારણ કરજો, અને આ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે તમને કોઈ મંત્ર સાંભળીને પૂછે કે બેટા આ મંત્ર તને કોણે ભણાવ્યો, ત્યારે એ જિજ્ઞાસુને તમે અહીંયા લઈ આવજો. અને તેથી વ્યાસનારાયણ પ્રયત્ન કરી રહ્યા છે કે જે પાત્રને આ જ્ઞાનના વિસ્તાર માટે આ દુનિયામાં બોલાવવામાં આવ્યું છે એ પાત્ર ઝડપથી મને પ્રાપ્ત થાય. બાળકો, આશ્રમવાસીઓ બાળકો જંગલમાં નીકળ્યા, ગાયો ચરાવી રહ્યા છે, ભાગવતના શ્લોક કંઠસ્થ કર્યા છે, એનું ગાન કરે છે. અચાનક ગાય ચરાવતા ચરાવતા જે સ્થાન તરફ સુખદેવજી મહારાજ સમાધિમાં સ્થિત બન્યા છે એ જગ્યા ઉપર આજુબાજુમાં બાળકો ગાયો ચરાવતા જાય છે અને ભાગવતના શ્લોકનું ગાન કરે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીસમ વૈજયંતી ચ માલમ રંધ્રાન વેણો રાદર સુદયા રંધ્રાન વેણો રાદર સુદયા પૂરયન ગોપ વૃંદય વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ બરહા પીડમ
નટવર વપુ કર્ણયો કર્ણિકારમ કર્ણયો કર્ણિકારમ ભગવાનના દિવ્ય સ્વરૂપની વાત આ શ્લોકમાં સુખદેવજી મહારાજે સાંભળી અને સુખદેવજીની સમાધિ તૂટી. સમાધિમાં નિરાકાર બ્રહ્મમાં સ્થિત બનેલા સુખદેવજી મહારાજને પણ પરમાત્માના આ દિવ્ય સ્વરૂપે આકર્ષિત કર્યા. સુખદેવજી મહારાજે બાળકોને જઈને પૂછ્યું, ઓહો ઉભા રહો, તમે આ મંત્ર ક્યાંથી ભણ્યા? બાળકોએ કહ્યું, ઓ આવા એક નહીં 18,000 મંત્ર છે, અમારા ગુરુજી વ્યાસજી અમને ભણાવ્યા છે. 18,000 શ્લોકની વાત કરી એટલે સુખદેવજી મહારાજનું મન લલચાયું અને પોતે ભાગવત ભણવા માટે પોતાના પિતા વ્યાસનારાયણના આશ્રમ તરફ બાળકોની પાછળ પાછળ ચાલી આવ્યા. કહેવાયું છે વ્યાસનારાયણના આશ્રમમાં જે સુખદેવજી મહારાજનું આગમન થયું, દીકરો કેટલા વર્ષ પછી આવે તો બાપ કેટલો ખુશ થાય. બાપના ઘરે દીકરો આવે તો દીકરો ખુશ થાય, બાપ ખુશ થાય, બંનેના આનંદનો પાર નથી. વ્યાસનારાયણે સુખદેવજી મહારાજનું ભાવથી સ્વાગત કર્યું, કારણ કે ખબર છે કે આ છે સ્વરૂપ માનવનો પરંતુ અંશ શિવજીનો છે, જ્ઞાન આવતા. વ્યાસનારાયણ પ્રભુએ સુખદેવજી મહારાજને ભાગવત ભણાવવાની શરૂઆત કરી અને જે ભાગવત ભણાવ્યું એ ભાગવતને નૈમિષારણ્યમાં બેઠેલા અનેક જ્ઞાન પીપાસુ ઋષિમુનિઓએ જ્યારે સુતજી મહારાજ ગુરુસ્થાને બિરાજમાન છે, સામે અનેક તપસ્વી ઋષિમુનિઓ પોતાના ભીતરમાં જિજ્ઞાસા લઈને બેઠા છે, સુતજીને પ્રશ્ન કરી રહ્યા છે, ગુરુ વગર જ્ઞાન ન મળે, ભલે તપશ્ચર્યામાં લીન બન્યા હતા ઋષિમુનિઓ પરંતુ તપશ્ચર્યા કરતા કરતા પણ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરો ત્યાં સુધી માનસનું જીવન સંશયોથી ભરેલું હોય છે. સંશયયુક્ત જીવનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે સદગુરુના શરણમાં જવું પડે. તપસ્વી ઋષિ મુનિઓ સુતજીના શરણમાં બેઠા છે. આજે સુતજી ગુરુના સ્થાને વિરાજમાન છે. ગુરુ એટલે કોણ? સંતોએ કહ્યું છે, ગુકારસ્તંધકારો વા ઋકારસ્તુ નિવર્તક અંધકાર નિરોધિત્વા ગુરુરિત્યભિધીયતે. ગુ એટલે અંધકાર, રુ એટલે પ્રકાશ. જે જીવ અંધકારમાં છે એ જીવને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે જે સક્ષમ છે, અંધકાર નિરોધિત્વા જે અંધકારને નિરોધ કરી દે એ ગુરુ. શુદ્ધ મહાપુરાણ પુરાણી કે જેને એમ કહેવામાં આવ્યું છે કે એક સાથે અનેક સૂર્ય ઉદિત થાય અને જે પ્રકાશ થાય એવો દૈદીપ્યમાન પ્રકાશ જેનામાં ભરેલો હોય એ ગુરુ. જ્યાં અંધકારનો કોઈ અંશ જ ન રહી શકે એ ગુરુ. સુતજીના શરણમાં બેસીને જ્ઞાન પીપાસુ ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યા છે અને જે પ્રશ્ન છે એ 6 પ્રશ્ન પૂછ્યા છે. 6 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, હે ગુરુદેવ, માનવનું કલ્યાણ શેમાં છે? ધ્યાન રાખજો કે 6 પ્રશ્ન જે ઋષિમુનિઓએ પૂછ્યા હતા એ 6 પ્રશ્ન ઋષિમુનિઓએ પોતાના માટે નહોતા પૂછ્યા, આપણા બધા માટે પૂછ્યા છે. આપણા બધા માટે પૂછ્યા છે. આપણને ખબર નથી આપનું કલ્યાણ શેમાં છે અને એટલે જ આ જીવ ન કરવાના કામો કરે છે, નથી ખબર એટલે. એટલે પહેલામાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે ઋષિ મુનિઓએ, હે ગુરુદેવ, માનવનું કલ્યાણ શેમાં છે?
બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કલ્યાણનું સાધન શું છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન શા માટે વાસુદેવને ત્યાં પ્રગટ થયા. ચોથો પ્રશ્ન પૂછ્યો ભગવાનની ચરિત્ર લીલાઓ કઈ. પાંચમો પ્રશ્ન પૂછ્યો ભગવાનના અવતારો કેટલા. અને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો અંતમાં ધર્મ કોના શરણે ગયો. છ પ્રશ્ન પૂછવામાં આવ્યા. સુતજી મહારાજે પૂછવામાં આવેલા છ પ્રશ્નને ધ્યાનથી સાંભળ્યા અને ત્યારબાદ કહેવામાં આવ્યું સુતજીએ સૌથી પ્રથમ પોતાની વાતને રજૂ કરતા કહ્યું સર્વ પ્રાણી માત્રના રક્ષણાર્થે પરમાત્માએ વિવિધ સ્વરૂપો ધારણ કર્યા. સમય પરિસ્થિતિને અનુરૂપ જે જે રૂપો ધારણ કર્યા હતા એ માનવ કલ્યાણ માટે કર્યા હતા. અને જે રૂપ ધારણ કર્યા છે એ રૂપની હું તમને સૌથી પહેલા બહુ જ ટૂંકમાં વાત કરું છું. એમ કહીને સુતજીએ ભગવાનના અનેક અવતારોની વાતને યાદ કરીને કહ્યું પ્રથમ પ્રભુએ બ્રહ્માથી સનકાદિક કુમારોનો અવતાર ધારણ કર્યો જેઓ ઘણી જ કષ્ટ પીડાથી સહન કરીને કરી શકાય એવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. બીજા સમય બીજા અવતારમાં યજ્ઞના સ્વામી શ્રીહરિએ વરાહ અવતાર ધારણ કર્યો. ત્રીજે ઋષિના જન્મમાં દેવર્ષિ ઋષિ નારદના રૂપમાં અવતરિત થયા. ચોથે ભગવાને ધર્મની સ્ત્રીથી નર નારાયણ અવતાર ધારણ કર્યો. પાંચમમાં કપિલ નારાયણ ભગવાન કરદમ અને દેહહૂતિ થકી પ્રગટ થયા. આ સંસારને પવિત્ર જ્ઞાન તત્વ પ્રદાન કર્યું. છઠ્ઠા અવતારમાં અત્રિ અને અનસૂયાને ત્યાં પ્રભુ દત્તાત્રેય રૂપે અવતરિત થયા. સાતમા અવતારમાં રુચિ ઋષિ અને આકૃતિ થકી ભગવાન યજ્ઞ અવતાર કહેવાયા. આઠમા અવતારમાં નાભિ રાજા અને મરુદેવી થકી વૃષભ દેવ રૂપે પ્રભુ અવતરિત થયા. નવમા અવતારમાં પૃથુ રાજા જેને ઔષધિઓનું દહન કરી આ ધરતીને વસુધા બનાવી. દસમા અવતારમાં ભગવાન મત્સ્ય અવતાર ધારણ કર્યો. અગિયારમો અવતાર કચ્છપ રૂપ કાચબાનું રૂપ ધારણ કરી મંદરાચલ પર્વતને ધારણ કરી દેવો અને દાનવોને સહાયતા કરી. બારમા અવતારમાં પ્રભુ ધન્વંતરી રૂપ અમૃત કુંભ લઈને આવ્યા અને દેવોને સહાયતા કરી. તેરમા અવતારમાં પ્રભુએ મોહિની રૂપ ધારણ કર્યું દેવતાઓની સહાયતા કરી. ચૌદમા અવતારમાં ભક્તોની રક્ષા માટે પ્રભુ માની ગોદની પણ રાહ નથી જોતા અને સ્તંભ થકી પ્રભુ પ્રગટ થયા જે ઋષિ અવતાર કહેવાયા. પંદરમા અવતારમાં પ્રભુ વામન રૂપ કશ્યપ અદિતિ થકી અવતરિત થયા. સોળમા અવતારમાં પરશુરામ કહેવાયા. સત્તરમા અવતારમાં પરાશર અને સત્યવતી થકી વેદવ્યાસજી કહેવાયા. અઢારમા અવતારમાં પ્રભુ શ્રી રામ રૂપે અવતરિત થયા. ઓગણીસમા અવતારમાં પ્રભુ કૃષ્ણ અને બલરામ રૂપે ઓગણીસ અને વીસમો અવતાર કહેવાયો. એકવીસ અને બાવીસમા અવતાર ભગવાન મનુ અને ધર્મરૂપ કહેવાયા. ત્રેવીસમા અવતારમાં કીટક દેશમાં ભગવાને રાજાઓ અંતે ચોર જેવા થઈ જશે ત્યારે તેમને સુધારવા માટે માનસ માત્રના ઉદ્ધાર માટે પ્રભુ બુદ્ધા અવતાર બનીને આવ્યા. અને ચોવીસમા અવતારમાં અંતે ધર્મ જ્યારે ચારે બાજુથી ખૂબ જ ખતરામાં મુકાયેલો હશે ત્યારે ધર્મની રક્ષા કરવા માટે અધર્મનો નાશ કરવા માટે સમસ્ત માનવ જન સમાજનું કલ્યાણ કરવા માટે પ્રભુ કલ્કી અવતાર ધારણ કરશે. અને એ કલ્કી અવતાર એ જ પ્રજ્ઞા અવતાર હશે. એ અવતારનું કોઈ સ્વરૂપ નહીં હશે પરંતુ તે અવતાર બુદ્ધા અવતારના રૂપના રૂપમાં માનસમાં અંતઃકરણમાં પ્રજ્ઞા શક્તિના રૂપે પ્રગટ થશે અને સમસ્ત સંસારનું કલ્યાણ થશે. અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો વિસ્તાર કરશે. આમ ચોવીસ અવતાર પ્રભુ પરમાત્માના કહેવાયા. ચોવીસ અવતાર
આપણા હિન્દુ ધર્મમાં એવી જ રીતે મુસલમાનમાં 24 પૈગંબરો થઈ ગયા, એ જ રીતે જૈન ધર્મમાં 24 તીર્થંકરો થઈ ગયા. 24ના આંકડાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. દિવસ અને રાતના કલાક કેટલા છે? 24 છે. ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર ગાયત્રી માતા અને યજ્ઞ પિતા એ છે ભારતીય સંસ્કૃતિના નિર્માતા. ગાયત્રી મહામંત્રના અક્ષર કેટલા છે? 24 છે. ભગવાને માનવની રચના કરી અને એ માનવ શરીરમાં શક્તિ કેન્દ્રો કેટલા છે? 24 છે. આમ 24નું એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું. આમ તો પ્રભુએ અનેક અવતારો ધારણ કર્યા, પરંતુ અંતે તો પાછો એકનો એક, અંતે એકનો એક પરમાત્મા કહેવાય. એને જુદા જુદા સ્વરૂપ, જેવો સમય એવું સ્વરૂપ ધારણ કરી લીધું, પણ અંતે તો એકનો એક કહેવાય. કબીર એટલે કહેતા કે દુનિયાના લોકોને લડતા ઝઘડતા જોયા ને, કે તમારામાં તો કાંઈ બરાબર નહીં, તમારો ધર્મ તો આવો ને, તમારો ધર્મ તો તેવો, અમારો ધર્મ તો બહુ ઊંચો, અમારામાં તો આમ, અમારામાં તો તેમ. એમ જેને ધર્મના વાડા પાડી દીધા, ધર્મને બાંધી દીધો, ધર્મના ધર્મ કાર્ય કરે, ધર્મ ધાર્મિક ભાવના રાખે, છતાંય બીજાને જુએ ને તો આમ કટ્ટર દુશ્મન ઊભો હોય ને એવા ભાવથી જુએ. આવી સ્થિતિને જોઈ એટલે કબીરે કહ્યું, કબીરા કુવા એક હૈ, કબીરા કુવા એક હૈ, પણિહારી અનેક, બરતન શબ ન્યારે ભયે, પર પાની શબ મે. કબીરા કુવા એક હૈ, પરમાત્મા એક છે, કુવો એક હોય, ચારે બાજુ ફરતી ગરગડી મૂકેલી હોય, જુદી જુદી જગ્યાએથી પાણી ઉલે જતી પણિયારી, બરતન શબ ન્યારે ભાઈ, જેનું જેવું વાસણ હોય, એવું જેવું પાત્ર હોય એવો આકાર પાણી ગ્રહણ કરી લે. તમે જેવા પાત્રમાં પાણીને નાખો, પાણી એવો આકાર બનાવી દે. કેમ? પાણી કેવું છે? પાણી ઘન પદાર્થ નથી, પાણી દ્રવ્ય પદાર્થ છે. દ્રવ્ય એટલે વહેતું, દ્રવ્ય એટલે એકદમ નરમ. એવો જ સ્વભાવ કોનો છે? ભગવાનનો છે. દ્રવિત થઈ જાય ભગવાન, દ્રવિત થઈ જાય એટલે ભક્ત જેવા રૂપે એને યાદ કરે ને, પ્રભુ એવું રૂપ બનાવી દે, એટલે તેને દયાનો સાગર કહે. કબીરા કુવા એક હૈ, પાણીહારી અનેક, બરતન શબ ન્યારે ભય, પર પાણી શબ મે. પછી પણિહારી એમ કહેતી હોય કે મારા માટલાનું પાણી ચાખો, મીઠું લાગશે, તારે ત્યાં તો ખારું લાગે છે, તો કેવી રીતે માની શકાય? એક જ કુવાનું જલ હોય એ એક સરખું જ હોય, એમાં ભેદ કઈ રીતે હોય શકે? એટલે કબીર કહેતો, રામ કહો કે રહીમ કહો, રામ કહો કે રહીમ કહો, દુર્ગા કહો કે કાલી, એક તત્વ સૌમાં રહ્યું છે, તમે ઝઘડો કરો ન ખાલી. ઝઘડી ઝઘડીને હું કામ મરી જાઉં છું? આ એક જ તત્વ સૌમાં રહ્યું છે, છતાંય આજે લોકો મોટી મોટી વ્યાસપીઠ બરાબર બેસીને બૂમો પાડે છે કે અમે જે કહીએ એ જ સાચું, અમે જે કહીએ તે જ સાચું, અમારી વાતને માનો. દરેક વ્યક્તિ પોતપોતાની વાતને રજૂ કરે, પણ વ્યક્તિ માત્રે પોતાના વિવેકના આધારે એમાંથી કઈ બાબત સાર ગર્ભિત છે એને સ્વીકારવી અને એને અપનાવવી, એને અપનાવવી. દરેકને ભગવાને શક્તિ આપી છે, પણ એનો ઉપયોગ કરીએ તો. પછી આપને એમ કહે કે પેલા આમ કહી ગયા ને એટલે આમ કરવાનું, એ ગાય એ જાય, અમે જઈએ ને બીજા આવીને બેસે, બીજા તમને બીજું કહી જાય એટલે તમે બીજામાં ચાલુ થઈ જાવ, ત્રીજો આવે ત્રીજું કહી જાય એટલે ત્રીજું ચાલુ થઈ જાય. નહીં, દરેક વ્યક્તિ પોતપોતાના મનોમંથનને આધારે કોઈ પણ વાત રજૂ કરી શકે છે, પરંતુ એમાંથી કઈ બાબતનો સ્વીકાર કરવો એ આપના ઉપર નિર્ભર છે. જે શાસ્ત્રમાં બતાવાયું છે એ અનુભવ સિદ્ધ સત્ય છે, અને એ બાબતો ઉપર આપણી શ્રદ્ધા કેવી હોવી જોઈએ આપણે વિચારવા.
આપના ઉપર નિર્ભર છે. અંતે તો પરમાત્મા એકનો એક. લડતા ઝઘડતા લોકોને જોઈને એટલે તો ભગવાનના એ સ્વરૂપો ભક્તોના રૂપમાં, અવતારોના રૂપમાં, ગુરુના રૂપમાં દુનિયામાં આવતા રહ્યા, લોકોને સમજાવતા રહ્યા. એમને તો કોઈ તકલીફ નથી, પણ તકલીફ આપણે બધાએ ઊભી કરી છે, આપણે બધાએ ઊભી કરી છે. એટલે તો આપના ગુજરાતના ક્યાં જૂનાગઢ દૂર છે. મહેતાજી આપણને કેવો સરસ સંદેશ આપે. મહેતાજીએ કહ્યું, હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી સોનું એક જ છે, એમાંથી બનતા ઘરેણા અનેક, એનું નામ રૂપ બદલાઈ જાય.
એવી જ રીતે પરમાત્મા એક, ભક્તના હૃદયના ભાવને લઈ તેનું નામ અને તેનું રૂપ બદલાઈ જાય. સૂર્ય એક, કિરણો અનેક, ઘઉં એક, એમાંથી બનતી વાનગી અનેક, પ્રભુ એક છે, પરમાત્મા એક છે. લડો નહીં, ઝઘડો નહીં, જેના જે સ્વરૂપ ઉપર શ્રદ્ધા સ્થિર બને એ સ્વરૂપને પ્રેમથી સ્મરણ કરો. જે મંત્ર ઉપર દ્રઢ વિશ્વાસ હોય એ મંત્રનું પ્રેમથી રટણ કરો. બસ ભગવાનના અનેક અવતારોની કથાને યાદ કરતા કહેવામાં આવ્યું કે ભગવાનની કથાઓ તો હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે પણ એથી વિશેષ એની કથા તો અનંતા, એના કરતા પણ અનંત છે. તેથી ભગવાનની કથામાં આ મનને સ્પંજ જેવું બનાવો. કથામાં બેઠા પછી મન આડું અવળું ન થવું જોઈએ, શાંત અને સ્થિર હોવું જોઈએ. બીજે ભટકતા મનને બાંધી દો, સ્પંજ જેવું બનાવો. સ્પંજ કેવું હોય? સોસી લે. એમ કથામૃતને, અમૃતને શોષી લે એવું મન બનાવો. નહીં તો અહીંયા બેઠા હોય ત્યાં સુધી તો બરાબર મનમાં ગાંઠ વળી જાય કે વાત સાચી છે, હવે આમ જ કરવું જોઈએ, હવે કાલથી શરૂઆત કરી જ દઈશું. હા, પણ ઊભા થઈને જેવા દરવાજાની બહાર નીકળો ને એટલે બધું ધીમે ધીમે ઘર આવતા સુધી ભૂલાઈ જાય. કેમ? તો બહાર નીકળ્યા નથી ને બીજી વાતો શરૂ થઈ નથી. જે કથામાં શ્રવણ કરો તેનું સતત ચિંતન કરો, નિધિ ધ્યાસન થવું જોઈએ. ઘરે ગયા પછી રસોઈ બનાવતા બનાવતા, ઘરના વ્યક્તિઓની સાથે વાત કરતા કરતા, જે વાતો, જેટલી વાતો પણ તમારા મનમાં સ્થિર બની છે, યાદ રહી છે, એનું સતત મનન કરો. મનન કરશો તો એ ટકશે, એને યાદ કરશો તો એ ટકશે. તેથી જ કહેવામાં આવ્યું કે બદ્રી વિશાલમાં નારદજી આવ્યા અને તેમને જ્યારે સનત કુમારો મળ્યા, કથા સત્સંગ નિધિ ધ્યાસનથી શું થાય? સનત કુમારોએ નારદજીને પૂછ્યું કે અરે, પ્રભુનું સ્મરણ 24 કલાક કરો છો છતાંય તમારા મુખારબિંદ ઉપર આવી નિરાશા કેમ છે? શું થયું? આ મોઢા ઉપર નિરાશા કેમ છે? ત્યારે નારદજીએ કહ્યું કે જ્યારે હું પૃથ્વી લોક ઉપર પરિભ્રમણ કરતા કરતા વૃંદાવનમાં આવ્યો ત્યારે વૃંદાવનમાં એક યુવાન સ્ત્રી આક્રંદ કરીને રડતી હતી. તેને રડવાનું કારણ પૂછ્યું કે હે દેવી, આપ કોણ છો અને કેમ રડો છો? ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે હું ભક્તિ છું અને મારી ગોદમાં મારા 2 યુવાન પુત્રો મૂર્છિત થઈને પડ્યા છે, જેના કારણે વૃદ્ધ થયા હોય એવા લાગે છે અને એ માટે હું રડું છું. પૂછવામાં આવ્યું કે કોણ છે આ યુવાન પુત્રો, મૂર્છિત થયેલા કોણ છે? ત્યારે ભક્તિ દેવીએ કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિ જીવનમાં ક્યારે ફળે? ભક્તિ જીવનમાં ક્યારે હશે? ભક્તિ જીવનમાં ક્યારે પ્રસન્નતા લાવે? જ્યારે ભક્તિ કરનાર ભક્તના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત હોય ત્યારે. જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તિ એ તો પરિશ્રમ જ છે, તમારો મહેનત છે, ખોટી ગધા મજૂરી છે એમ કહો તો પણ ચાલે. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ ટકતી નથી, પ્રસન્નતા આપતી નથી, ભક્તિ ફળતી નથી. અને તેથી ભક્તિ કરનાર સાધકે જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને પહેલામાં પહેલા જાગૃત કરવા જોઈએ. વૈરાગ્ય વિના કાંઈ સંભવ નથી. પણ આજકાલ તો બધાને વૈરાગ આવે ખરો, પણ ક્યારે આવે? ઘરમાં પતિ પત્નીને લડાઈ થઈ હોય ને ત્યારે વૈરાગ આવે, હું તો મરી જઈશ, હું તો આમ કરીશ, હું તો તેમ કરીશ. બેને બરાબર ઝઘડો થાય ને ત્યારે વૈરાગ આવી જાય. વૈરાગમાં ને વૈરાગમાં ભાઈ એવા આમ પાછી ઊંચી હોય ને, મિયા ભાઈ તંગડી આમ ઊંચી હોય એવું, આમ નાક તો ઊંચું રાખે, પાછા વાક પોતાનો હોય છતાંય પાછી આપની વાતને ઊંચી રાખવાની. મિયા ભાઈ ના જેમ
ભાઈ લડાઈ ઝઘડા કરતા કરતા કહી દીધું કે હું તો જતો રહીશ, હું તો મરી જઈશ, હું તો આમ કરી નાખીશ. એક દિવસ પેલા બેને કીધું આ વારે વારે મને ડરાવ્યા કરે એના કરતા જા, ક્યાં જવું છે? હું તો ગિરનાર જતો રહીશ, કે હું તો ગિરનાર જતો રહીશ, ગિરનાર જતો રહીશ. પેલી બાએ કહ્યું કે જા, ગિરનાર જવું છે, જા, તને કોઈ નહીં રોકે. વટના માર્યા પેલા ભાઈ નીકળી તો ગયા. શિયાળાના દિવસો, વૈરાગ જાગ્યો ગિરનાર જવાનો. નીકળીને ગયા તો ખરા, પણ બસ સ્ટેન્ડ સુધી ગયા, બસ સ્ટેન્ડમાં બેઠા. રાત વીતવા લાગી અને જેમ જેમ રાત વીતતી જાય ને એમ ઠંડી બરાબર જામતી જાય. સવાર થતા થતા તો એવી ઠંડી લાગી, એવો ધ્રુજવા માંડ્યો કે વાત ના પૂછો. એને થયું કે હજી જો વધારે સમય બેસીશ તો અહીંયા પૂરો થઈ જાયશ, એટલે દોટ મૂકી કે થોડી ગરમી આવી જાય. દોટ મૂકીને દોટ મૂકતા મૂકતા સીધો ઘર પાસે પહોંચી ગયો. વંડી ઠેકીને ઉપર ચડીને સવારમાં જોયું કે ઉઠી નથી ઉઠી. તો પેલા બેન સવારમાં વહેલા ઉઠે, નિયમિત ટેવ, ઉઠીને આંગણાનો કચરો વાળી અને તાપનું કરીને બેઠા હતા. અને વંડી ચડીને પેલા એ બૂમ પાડી, એ ગિરનાર જવાનો રસ્તો કયો? પેલી એ કહ્યું સીધો સીધો ઉતર ને, આ દરવાજો દેખાય ને ઘરનો, એ ગિરનાર જ છે, અંદર આવ, અંદર આવ, એટલે ગિરનાર જ છે, તું ચિંતા ન કર. સીધે સીધા રહીએ, બંને એકબીજાને સમજે, એકબીજાના ઉપર વિશ્વાસ શ્રદ્ધા, એ જ ગૃહસ્થ, સાચો ગૃહસ્થ કહેવાય. પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ, પરસ્પર એકબીજા પ્રત્યે સત્ય ભાવ, પરસ્પર એકબીજા પ્રત્યે વિશ્વાસ, એ સાચું ગૃહસ્થ. જીવનમાં ટકરાવ હોવો જોઈએ, પરંતુ એ મીઠો હોવો જોઈએ. એકબીજાને દગો કરેલો નહીં, વિશ્વાસઘાત કરેલો નહીં, એનાથી ગૃહસ્થમાં તિરાડ પડે, ગૃહસ્થ દુભવાય. સાચો ગૃહસ્થ, સાચો વૈરાગ્ય ગ્રસ્તમાં આવે, જેવો મહેતાજીને આવ્યો, જેવો તુકારામને આવ્યો, જેવો એકનાથને આવ્યો. ગ્રસ્તમાં રહેતા રહેતા પણ એકબીજા પ્રત્યે કેવો પ્રેમ, કેવો વિશ્વાસ, એ વૈરાગ્ય. સમજણથી આવેલો વૈરાગ્ય હોય તો એ ટકે. તમે સામાન્ય રીતે જોજો કે બહેનો ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય અને નીચે આગ ચાલુ હોય, દૂધનો ઉભરો આવે એટલે સમજણ વાળી જે નારી હોય, સ્ત્રી હોય, એ શું કરે? દૂધ ઉભરાઈ જશે એટલે જલ્દી જલ્દી આંચ કાઢી લે. એથી પણ વિશેષ સમજણ હોય તો ત્યાં કટકો પડ્યો હોય તો જલ્દી વાસણ નીચે ઉતારી દે. એથી પણ સમજણ કદાચ હોય અને ઝડપથી કોઈ કામ, જલ્દી દૂધ ઉભરાઈ ન જાય તો ફટ દઈને થોડું પાણી નાખી દે એટલે ઉભરો બેસી જાય. ઉભરાને શાંત કરો, આંચ કાઢી લ્યો, થોડું પાણી નાખી દો, તો ઉભરો બેસી જશે. અને એથી વિશેષ સમજણની સાણસી લઈ લ્યો અને ફટ દઈને વાસણને પકડી લ્યો તો ઉભરો બેસી જશે. ઉભરા તો આવવાના જ છે જીવનમાં, પણ સમજણ કેળવશો તો ઉભરો બેસી જશે. પણ સમજણ કેળવ્યા વગર ઉભરાને લઈ અને જો તમે ઘરની બહાર નીકળી જશો તો એ વૈરાગ્ય એક બે કલાક ટકશે અને પછી પાછું ઘર યાદ આવશે. પરમ પૂજ્ય ગુરુદેવ હિમાલયમાં ગયા ને, હિમાલયની યાત્રાએ, ત્યારે હિમાલયની અંદર બે સંતો, મોટી મોટી દાઢી થઈ ગયેલી, હિમાલયમાં રહેતા હતા, નાની સરખી ઝૂંપડી બાંધીને, ઝૂંપડી બાંધીને આગળ પાછું થોડું કામ આતરે ને, નાની 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 વાડ જેવું બનાવેલું ને, એ વાડની અંદર જે વાડો થોડો થાય, એ વાડાની અંદર બટેટા વાવેલા ને કંદમૂળ વાવેલા. એક મહાત્માજીના વાડામાંથી કંદમૂળનો છેડો બીજા મહાત્માજીના વાડામાં ગયો અને ત્યાં જે કંદમૂળ લાગ્યું, ત્યાં જે ફળ લાગ્યું, એના માટે પેલા મહાત્માજી લડવા માંડ્યા કે આ તો મારા વેલાનું છે, મને આપી દે. અને આ બેને લડતા જોયા, ગુરુદેવ વિચાર કરવા લાગ્યા કે આ અહીંયા આવીને આની યાદ દર્શાવ તો ઘરમાં જ બેસો, ઘર છોડીને બહાર નીકળ્યા પછી એક ફળ માટે જો લડવાનું હોય તો એ ત્યાગ શેનો કહેવાય, એ વૈરાગ્ય શેનો કહેવાય? એ વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય સમજણથી સ્થિર થાય અને વૈરાગ્યને સમજણથી સ્થિર કરવા માટે
સત્સંગ સમજણ ખૂબ જરૂરી છે. ભગવાનની કૃપા થાય ત્યારે વૈરાગ્ય સ્થિર બને. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા જ પડે તો જ ભક્તિ ટકે. આ જ્ઞાન વૈરાગ્યને ટકાવવા માટે ભક્તિ દેવી રડી રહ્યા છે કે સંસારમાં નારદજીએ કહ્યું કે હે દેવી, મને પણ લાગે છે કે સંસારમાં બહુ ઉત્પાત મચી રહ્યા છે. એક સમય હતો, હું તો પરિભ્રમણ કેટલા વર્ષોથી કેટલા યુગોથી કરું છું, એક સમય હતો કે ઘર ઘરમાં વ્યક્તિ મોટાને આદર માન આપતા, ભાઈ ભાઈનું કેટલું માન રાખતા, પતિ પત્ની કેટલા પ્રેમથી રહેતા. આજે ક્યાંય કોઈ સંપ નથી, આજે બાપ દીકરાને બનતું નથી, આજે સાસુ વહુને બનતું નથી, પતિ પત્નીને બનતું નથી, વાત વાતમાં તકરાર, શંકા કુશંકા વહેમ, આજે આચરણ ભ્રષ્ટ બનવા લાગ્યા. વ્યક્તિ માત્ર જીવન પથથી પદ દલિત થઈ ગયો. હું જોઉં છું કે દુનિયામાં ચોરી લૂંટફાટ વધી રહ્યા છે. સમય એવો હતો કે દેવી કોઈ ભગવા વસ્ત્ર પહેરીને જાય તો એના ઉપર ભરોસો રાખવામાં આવે કે આ વ્યક્તિ ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે, ભક્તિમય જીવન હશે, એના ઉપર ભરોસો મૂકો. પણ આજે તો ભગવા વસ્ત્રો ઉપર પણ ભરોસો મુકાય નહીં. આજે જુઓ તમે ભગવા વસ્ત્રોના આંચ હેઠળ કેટલા કેટલા કુકર્મો થઈ રહ્યા છે, એના આંચડા હેઠળ ન જાણે કેટલા દુષ્ટ કર્મો કરવામાં આવી રહ્યા છે. હું જોઉં છું કે પહેરેલું અંગરખું તો વૈષ્ણવનું હોય, ત્રિપુંડ તાણેલું હોય, દેવ દર્શન જતો હોય, હાથમાં માળા ફરતી હોય, પણ કહેવાયું છે કે રામ રામ જપના પરાયા માલ અપના. ધ્યાનમાં બેઠો હોય તો એમ જ લાગે કે ઓહો કેટલું ધ્યાન કરતા હશે, પણ કેવું ધ્યાન હોય? બગલા જેવું ધ્યાન હોય. આજે ભગતો તો છે પણ બગ ભગતો વધારે છે. બગલો એક પગે ઊભો હોય, જોનારને એમ લાગે કે બગલો ધ્યાન કરે છે, પણ બગલો તો એની માછલી પકડવામાં જ પડેલો હોય, ક્યારે માછલી પકડાઈ જાય. ધ્યાનમાં તો બેઠા હોય પણ વિચારો તો ત્યાં જ ફરતા હોય. દુનિયા આજે કોઈના ઉપર ભરોસો રખાય એમ નથી. દેવી મેં જોયું, દેખાવમાં તો વૈષ્ણવ લાગતો હોય, હે ભગવા ધારણ કર્યા હોય, લાગે કે નાના આના ઉપર ભરોસો મુકાય, પણ દુનિયામાં આજે કોઈના ઉપર ભરોસો મુકાય એમ નથી. કારણ સાચો વૈષ્ણવ તો કોણ? સાચો વૈષ્ણવ તો કોણ? જે વૈષ્ણવમાં 18 ગુણ હોય એ સાચો વૈષ્ણવ કહેવાય. અને કયા 18 ગુણ એને મહેતાજીએ બતાવ્યા છે કે કયા 18 ગુણ? એ 18 ગુણને તપાસજો કે એ 18 ગુણ આપણામાં છે, ન હોય તો એ આવે એવો પ્રયત્ન કરજો, તો કમસે કમ સાચા ભગત તો બની શકીશું, ભગવાનને ગમી તો શકીશું. બીજા કોઈને દુનિયામાં ગમે કે ન ગમે, પણ ભગવાનને ગમીએ એટલું તો કરીએ. મહેતાજી એટલે વૈષ્ણવોના ગુણ બતાવ્યા. વૈષ્ણવ જન તો તેણે રે કહીએ છે પીર પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેણે રે કહીએ છે પીર પરાઈ જાણે રે, પર દુખે સમ
દુનિયામાં વૈષ્ણવ કોને કહેવાય? ભક્તિ કરી, ભક્તિ કરીએ, ભક્તિ કરીએ, ભક્તિ કરીએ, શું ભક્તિ કરે? ભક્તિ કોને કહેવાય? જેનામાં આ લક્ષણ હોય એ સાચો વૈષ્ણવ, એ સાચો ભક્ત કહેવાય. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આને. આપને તો કોઈને મદદ કરી હોય તો આખી જિંદગી ગાયા કરીએ, આના માટે મેં આમ કર્યું, આના માટે મેં આમ કર્યું, આના માટે મેં આમ કર્યું, ભૂસાઈ ગયો. કરેલું સત્કર્મ તમે ગાવ એ જ ક્ષણે એનો નાશ થઈ જાય. સત્કર્મ કરો એને ગુપ્ત રાખો, એને ગુપ્ત રાખો, એની જાહેરાત ન કરો. હા, 25 રૂપિયા દાન આપવાનું અને પછી જાહેરાત કરાવવાની, જરા મારું નામ બોલજો. શું મતલબ છે? કાલે અમારા બહેનો કહેતા હતા કે આરતી ફેરવવાની છે, આરતી ફેરવવાની છે. હું કામ, શું કામ આરતી ફેરવવી? તમારે 5 મૂકવું છે, 5 મૂકવી છે, 8 મૂકવી છે તો મૂકી જાજો મંદિરમાં. અંશદાન કરવું જ છે તો ગુપ્ત કરી દો, ધરી દો ભગવાનના દરબારમાં. જે કાંઈ કરવું હોય એ કરી દો. આરતી આવશે તો જ દાન થશે, એ વાત ભૂલી જાઓ. તમારે કોઈ કર્મમાં સહભાગી બનવું હોય તો બની જાઓ, જરૂરી નથી. મહેતાજી એટલે કહ્યું, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેમ. બધાને બહુ વાલી લાગે નિંદા કરવાની, તો એકબીજાની નિંદા ન કરીએ તો દિવસ પસાર થાય નહીં. આનું આમ ને આનું તેમ ને, સાંજ પડે છેવટે ક્યારેય વારો ન આવે તો શાકભાજી લેવા નીકળીએ, ત્યાંય પણ કોક મળી જાય તો થોડીક વાર તો પણ ચર્ચા થઈ જાય. અને એ ચર્ચા થાય ને તો જ પેટમાં ખાધેલું હજમ થાય, નહીં તો હજમ ન થાય. પેટ દુખે, ગોટો ચડે તો કરેલી ભક્તિ, કરેલું હરિનામ સ્મરણ સફળ કરવું હોય તો આ ગુણોનો વિકાસ કરજો. વાચ કાચ મન નિશ્ચલ વાણી, દૃઢ ધન જનની જેણી. જેને એવી શ્રેષ્ઠ વ્યક્તિને જન્મ આપ્યો એ ધન્ય છે, જનનીને, કે જેને આવી શ્રેષ્ઠ વ્યક્તિને જન્મ આપ્યો. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, બધાના પ્રત્યે સમદ્રષ્ટિ, તૃષ્ણાનો ત્યાગ. પરસ્ત્રી જેને માત રે, પરાઈ સ્ત્રીને માત સમાન ગણવી. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે કહેતા કે બેટા ગાયત્રી તો એક મંત્ર છે, છતાંય એક નારીની મૂર્તિ, નારીની પ્રતિમા શા માટે બનાવી? શા માટે બનાવી? તો જેની સામે બેઠા પછી મંત્રનું સ્મરણ કરતા કરતા ગાયત્રી માતાની યુવાન સ્ત્રીની મૂર્તિનું ધ્યાન કરતા એને દરેક સ્ત્રીમાં માતૃશક્તિનો ભાવ જાગે, એના મનની અપવિત્રતા દૂર થાય, આંખોમાં રહેલા વાસનાના વિકારોને દૂર કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી માતાની મૂર્તિ બનાવીને આપી. બાકી ગાયત્રી તો મંત્ર છે, એની મૂર્તિ ન હોય પણ છતાંય ગુરુદેવે એનું આખું ફિલોસોફી સમજાવી, એનું વિજ્ઞાન બતાવ્યું કે શા માટે યુવાન સ્ત્રીની મૂર્તિ આપણે શા માટે માને. માની કોઈ પણ મૂર્તિને જોઈએ તો એક યુવાન સ્ત્રી છે. શું કામ? માતૃભાવ જાગવો જોઈએ, દરેક સ્ત્રી પ્રત્યે માતૃભાવ બનવો જોઈએ, ત્યારે આપની ભક્તિ સફળ થાય. બાકી વાસનાના વિકારો ભરીને ભક્તિ કરો, ધ્યાન કરો, કોઈ મતલબ નથી. મન શુદ્ધ કરો, પવિત્ર દ્રષ્ટિ રાખો. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીવા થકી અસત્ય ન બોલે. આપને તો વારે ઘડીએ જ ખોટું બોલવાનું, આપના ઉપર કંઈ પ્રહાર થાય એવું લાગે એટલે ખોટું બોલી જવાનું, એટલે કામ પત્યું. વારે ઘડીએ જૂઠું બોલવું એ આપનો ધર્મ બનાવી દીધો. ખોટું કર્મ કરવું આપને એનો ધર્મ બનાવી દીધો. તમારે જે કરવું હોય એ કરો, પણ હું તો જે કરવાનું એ કરવાનું. શું મતલબ છે? ભગવાને આપણને કેવો અદ્ભુત અનમોલ આવો માનવ દેહ આપ્યો, ભગવાને આપણને કેટલા ઊંચા સ્થાને બેસાડ્યા, અને એ સ્થાને બેઠા પછી પણ જો એ સ્થાનની ગરિમાને આપણે ન સાચવીએ તો પ્રભુ જ્યારે લાત મારશે ને ત્યારે ખબર પડશે. ભગવાન લાત મારશે ત્યારે ખબર પડશે, કારણ કે સાંતો ઠેકાને લાવશે જ.
આજે નહીં ને કાલે, એ કોઈને છોડે નહીં. સીધે સીધા હાથે કાન ન પકડો તો તમને અવડા હાથે પણ કાન તો પકડાવશે, એ કોઈને મૂકશે. અને તેથી જ નારદજી કહેવા લાગ્યા, હે દેવી, જોયું મેં કે દુનિયામાં લોકો ભગતના નામે ચાલી તો રહ્યા છે, પરંતુ અંદર જુઓ તો ખબર પડે કે કેટલા બધા ખરાબ તત્વો એનામાં ભરેલા છે. ત્યારે ભક્તિ દેવીએ કહ્યું, નારદજી કહેવા લાગ્યા કે આ તો બધા કલીના એધાન છે. ભક્તિ દેવી કહેવા લાગ્યા કે કલી આટલો બધો ખરાબ છે, માનસ માત્રનું જીવન રેસી નાખ્યું, બગાડી નાખ્યું. કલીના પ્રભાવને કારણે માનસ માનસાય ભૂલી ગયો, તો પછી કલીને સુકામ આ સંસારમાં આવવા દીધો, કલીનું સ્થાન સુકામ આ સંસારમાં હોવું જોઈએ. ત્યારે દેવર્ષિ ઋષિ નારદ કહેવા લાગ્યા કે કલીના બધા જ લક્ષણો ખરાબ છે, પણ એક બાબતમાં કલી સારો છે. સતયુગમાં સત્ય, ત્રેતામાં તપ, દ્વાપરમાં દયા, અને કલયુગમાં બધાય ગયા. કલયુગમાં બધાય ગયા, સત્ય સતયુગનું સત્ય ગયું, ત્રેતાનું તપ ગયું, દ્વાપરની દયા ગયા. જે માણસને દયા ક્યાં આવે છે? કોઈના ઉપર ક્યાં છે દયાનો છાંટો? તુલસીદાસજી મહારાજે તો એમ કહ્યું કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાડીએ જબ તક ઘટ મે પ્રાણ. પણ ખબર નહીં શરીરમાં પ્રાણ છે કે બીજું કઈ પુરાયેલું છે. આજે દયા નથી રહી માણસમાં, અને દયાહીન મનુષ્ય માત્ર પૂતળું છે. સતયુગમાં સત્ય, ત્રેતામાં તપ, દ્વાપરમાં દયા, કલયુગમાં બધાય ગયા, તો પછી કલયુગ કઈ રીતે સારો કહેવાય? ત્યારે નારદજીએ કહ્યું, હે દેવી, મને એ વાતની ખબર છે કે કલયુગમાં હરિસ્મરણ કરશો ને તોય પ્રભુ ગમે ત્યારે પણ એ જીવનો ઉદ્ધાર કરશે. તુલસીદાસજી મહારાજે એટલે કહ્યું છે, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કે કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા. સુમિર સુમિર ભાવ ઉતરહી પારા. કલિયુગમાં હરિનામ સ્મરણ કરો તો પણ આજે નહીં તો આવતીકાલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ ભવસાગર પાર થશે. પણ આજ જન્મમાં આપને એને સાર્થક કરવો છે. તેથી ભાવથી પાપ મુક્ત બનો, મનને પવિત્ર બનાવો, દ્રષ્ટિને પવિત્ર બનાવો, વિચારને પવિત્ર બનાવો, અને પ્રભુ નામ સ્મરણ કરો. સનતકુમારોને કહેવા લાગ્યા દેવર્ષિ ઋષિ નારદ, કહો ભક્તિ દેવીના બંને પુત્રો કેવી રીતે જાગૃત થાય, ભક્તિ દેવીને સમજાવીને તો આવ્યો છું. સનતકુમારોએ કહ્યું, એનો એક જ ઉપાય છે, સત્સંગ કરવામાં આવે, સત્સંગનું આયોજન કરવામાં આવે. અને તે જ જગ્યા ઉપર સનતકુમારોએ ભાગવત કથાનું સુંદર નિર્માણ કર્યું, આયોજન સંપન્ન કર્યું કે અહીંયા બેસીને જ આપની જ્ઞાન ચર્ચા સત્ર શરૂ કરીએ. હિમાલયની એ બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર જ્ઞાન ચર્ચા શરૂ કરવા માટે, ભાગવત ચર્ચા શરૂ કરવા માટેની તૈયારીઓ થઈ. દૂર દૂર બેઠેલા ઋષિમુનિઓ, તપમાં લીન બનેલા ઋષિમુનિઓએ તપના કલ્યાણનું સાધન તપ અને તપને પણ છોડી દીધું અને સત્સંગમાં આવીને બેસવા લાગ્યા. જેને જેને પણ ખબર પડી તે સૌ ઋષિ મુનિઓ, સાધકો, મહાત્માઓ, સંતો બધુંય છોડી સત્સંગમાં આવી આવીને ગોઠવાવા માંડ્યા. કોઈએ આમંત્રણની રાહ ન જોઈ, કારણ કે સત્સંગ એ તો અમૃત, અને અમૃત પીવડાવવાનું છે, અમૃતનું પાન મળશે એવી ખબર પડે તો પત્રિકાની રાહ જોવાય નહીં. આપણે તો વિચાર કરીએ કે આટલા બધાને પત્રિકા પહોંચી, મને નથી પહોંચી. અરે પત્રિકાની વાત જવા દે, તારી જન્મ પત્રીમાં જ લખેલું નથી, તારા ભાગ્યમાં જ નથી, તને ક્યાંથી મળે આ લાભ? બાકી જેને ખબર પડે એ દોડવા માંડે કે ચાલો ચાલો, અને એમાંય આપણા આંગણે પ્રસંગ કહેવાય.
અને એમાંય આપના સગા સંબંધીને ત્યાં પ્રસંગ હોય ત્યારે તો બિલકુલ રાહ ન જોવાય, દોડીને આવીને કહેવાય ભાઈ કામ હોય તો કહેજે, અમારા જેવું ચિંતજે, તો અમને થોડું પુણ્ય મળે, અમે બેસાડી તો ન શકીએ પણ જેને બેસાડ્યું છે એને એને ખભો તો આપી શકીએ, એને ટેકો તો આપી શકીએ, તો કેવો આનંદ આનંદ થઈ જાય. છોડો આ બધા અંદરના અહંકાર છે ને એને છોડો, અંદરના ગુમાનને ત્યજો, કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષા રાગ દ્વેષ એ બધાને છોડો, નહીં તો એ છોડીએ નહીં તો પછી ભગવાનના ધામમાં જવાશે નહીં. 7 દિવસ સુધી જે સ્થાન ઉપર ભાગવત કથા થાય એ સ્થાન પાવન તીર્થ બને એ ભગવાનનું ધામ કહેવાય છે, કારણ કે ભગવાને આશ્વાસન આપ્યું છે કે જ્યાં ભગવાન ચર્ચા થશે ત્યાં મારું સ્થાન સૂક્ષ્મ રીતે હશે. અહીંયા ભગવાન સાક્ષાત બિરાજમાન છે, એના સૂક્ષ્મ સાનિધ્યમાં બેસવું એ આપનું પરમ સૌભાગ્ય છે. અને ભગવાન જ્યાં ઉપસ્થિત રહ્યા હોય ત્યાં કોઈ આસુરી તત્વ ટકી ન શકે, કોઈ આસુરી તત્વ ટકી ન શકે, આસુરી તત્વ આવે એ સંભાવના જ નથી, એ આવી જ ન શકે. મથુરાના ચોબા સાંજના સમયે યમુના કિનારે બરાબર ભાંગ પીધી અને નાવમાં બેઠા અને ચોબા કહેવા લાગ્યા કે ચાલો ચાલો ગોકુળમાં જઈએ, ગોકુળમાં જરા આનંદ માણી આવીએ, કનૈયાને મળી આવીએ. અને ચોબા નાવમાં તો બેઠા બરાબર ભાંગ પીધી છે, હલેસા માર્યા જાય માર્યા જાય માર્યા જાય, આખી રાત હલેસા માર્યા. સવાર થવા આવ્યું, સવારમાં ધીમે ધીમે સૂર્યનારાયણ ભગવાન અરુણોદય લઈ ઉપસ્થિત થયા અને ઝાંખા પ્રકાશમાં મોટા મોટા બંગલા દેખાવા માંડ્યા. એટલે એક ચોબાએ કહ્યું, અલ્યા આ ગોકુળ તો મથુરા જેવું જ છે, આ મથુરામાં જેવા બંગલા હતા એવા જ બંગલા ગોકુળમાં છે. બીજા એ કહ્યું, હા એવા જ લાગે છે. ત્રીજા એ કહ્યું, અલ્યા આ મથુરા જ હોય એવું નથી લાગતું. ચોથા એ કહ્યું, ધીમે ધીમે ભાંગનો નશો ઉતર્યો એટલે ચોથા એ કહ્યું, અલ્યા મથુરા જ છે. તો અલ્યા પાંચમો કહેવા માંડ્યો, હલેસા માર્યા એનું શું? તો કે હલેસા માર્યા પણ હજી નામનું લંગર છોડ્યું. આ દુનિયામાં આવેલા જીવની દશા આ છે, નશો કર્યો છે આપણે, શેનો? સંસારી સુખોના નશામાં રહી અને તમે ભક્તિની નામમાં બેઠા તો છો પણ હજી આ દુનિયાના લંગરો છોડ્યા નથી, દુનિયાના લંગરો નથી છોડ્યા તો પછી ભગવાનના ગોકુળમાં ક્યાંથી પહોંચાય? હે ગોકુળમાં ક્યાંથી પહોંચાય? લંગરો છોડીને આવજો તો જરૂર વૈકુંઠ ધામ પ્રાપ્ત થઈ જશે, ગોકુળ ધામ પ્રાપ્ત થઈ જશે. અને એ ગોપી ભાવથી ગોકુળ ધામને પ્રાપ્ત કરી કનૈયાના પરમ પ્રેમને પ્રાપ્ત કરી શકાશે. પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજ બહુ સરસ રીતે આ વાત કરતા અને કહેતા કે બહુ ગમ્યું ને, બહુ તાળીઓ પાડી ને, પણ તાળીઓ પાડવાનું આ દ્રષ્ટાંત નથી એમ કહેતા. તાળીઓ પાડવાનું આ દ્રષ્ટાંત નથી, આ મથુરાના ચોબાનું દ્રષ્ટાંત નથી, આ તો તમારું મારું દ્રષ્ટાંત છે એમ કહેતા. જ્યાં સુધી લંગર નહીં છોડીએ ત્યાં સુધી પ્રભુ પરમાત્માના ધામમાં પહોંચી નહીં શકાય. કહેવાયું છે સનત કુમારોએ ભગવત ચર્ચા કરી, ભાગવત કથા કરી અને જેને કારણે લઈ અને ભાગવત કથાને કારણે સંસારમાં રહેલા પરમ જે લોકોને ખૂબ ખૂબ દુનિયાનો દુનિયાવી જે રસ હતો એ બધો ઉતર્યો અને માનસ માત્રના ભીતરમાં પડેલું જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યું. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યું એટલે સૌના અંતઃકરણમાં ભક્તિ પ્રફુલ્લિત થવા લાગી, ભક્તિ આનંદિત થવા લાગી, ભક્તિ ફળવા લાગી, સૌને આનંદ આનંદ થયો. જેથી કરીને કહેવામાં આવ્યું કે જેટલી વધારે જ્ઞાન ચર્ચા થઈ શકે એટલી કરો. માનસ માત્રના દુઃખોનું કારણ અજ્ઞાનતા છે અને અજ્ઞાનતામાંથી દૂર ખસવું હોય, અજ્ઞાનતામાંથી બચવું હોય તો મનુષ્ય માત્રે ભગવદ ચર્ચા જ્ઞાન ચર્ચામાં સહભાગી બનવું પડશે. અને તેથી જ શ્રીમદ ભાગવત કથામાં એટલે જ આત્મદેવનું સુંદર પ્રસંગ કથાને વર્ણવવામાં આવી, દ્રષ્ટાંત સિદ્ધાંતોને પ્રતિપાદિત કરવા માટે છે, પ્રત્યેક દ્રષ્ટાંત સિદ્ધાંતો બતાવવા માટે છે. કારણ કે માનસનું મન તત્વજ્ઞાનને પચાવી શકે એટલી સ્થિતિમાં નથી,
તત્વજ્ઞાન ને સમજી શકે સ્થિતિમાં નથી, અને એટલે જ આપના દીર્ઘ દ્રષ્ટા ઋષિ મુનિઓએ પ્રત્યેક તત્વજ્ઞાન ને દ્રષ્ટાંતના માધ્યમથી બતાવ્યું. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના એક બ્રાહ્મણ દેવતા રહેતા હતા. આત્મદેવ બ્રાહ્મણ, એને ત્યાં કોઈ સંતાન નહોતો. વાંજિયા મેનું કેમ કરીને ટાળવું એના માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ રીતે સફળતા ન મળી. ઉંમર વધવા લાગી. આત્મદેવની પત્નીનું નામ હતું ધુંધલી. કોણ આત્મદેવ? આ શરીરમાં રહેલો આત્મા, એ જ આત્મદેવ. એની પત્ની ધુંધલી એટલે આપની બુદ્ધિ. બુદ્ધિના ઈશારે ચાલશો તો ધુંધલી જેવી સ્થિતિ થશે. ધુંધલી એટલે સ્પષ્ટ બુદ્ધિ નહીં, પણ ધુંધલી. અગ્નિ પ્રદીપ્ત હોય અને આહુતિ આપો તો એ આહુતિ હજમ થાય, પ્રકાશ આપે. અગ્નિ પ્રદીપ્ત હોય તો પ્રકાશ આપે, ઉર્જા આપે, પણ ધુમાડો હોય તો પ્રકાશય ન આપે ને બધાને રડાવે. એવી જે બુદ્ધિ કોઈને સાચો રસ્તો ન બતાવે, પોતે તો પડે ને બીજાને પાડે, એવી જે બુદ્ધિ હોય એ ધુંધલી બુદ્ધિ કહેવાય. આત્મદેવ નામના બ્રાહ્મણની પત્નીનું નામ હતું ધુંધલી. આત્મદેવ બ્રાહ્મણને એમ થયું કે વાંજળિયા મેનું લઈને મરવું, જીવવું, એના કરતાં તો આત્મહત્યા કરવી સારી. અને એવો વિચાર કરી આત્મદેવ જંગલ તરફ પ્રયાણ કરે છે, જ્યાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. તમે જુઓ, આજે દુનિયામાં માણસો આત્મહત્યા કરવા માટે એટલા બધા પ્રેરાઈ રહ્યા છે. માણસને જિંદગી જીવવી ગમતી નથી, જિંદગીમાં આવતા સંઘર્ષો ગમતા નથી. નાની નાની બાબત હોય એમાં બસ એના કરતા મરી જવું સારું. મરી જવું એ તો કાયરોનું કામ છે. કાયર બનીને મરવું એમાં કોઈ જિંદગીનો સાર નથી. જિંદગી તો એને જીવી કહેવાય જે કુંતા માતા રાજકુંવરી હતા, રાજમાતા હતા, છતાંય જેને દુઃખોના દુઃખો વેઠી વેઠીને જંગલો ખેડ્યા, છતાંય જેને કદી એવો વિચાર નથી કર્યો કે હું મરી જાઉં. જિંદગી એ જીવી ગયા. જિંદગી તો એવા જીવી ગયા જેને ઇતિહાસના પાનાને અમર કરી દીધા, જેને બીજાના માટે પોતાનું કાશળ કાઢીને આપી દીધું, પોતાનું કાળજું વિંધી નાખ્યું. જિંદગી એ લોકો જીવી ગયા. આપણે તો શું જીવીએ છીએ? આપણને તો નાની બાબતમાં થોડું દુઃખ આવે ને એમ થાય કે બસ હવે પૂરું કરી દો. પૂરું કરી દેવાથી પૂરું નથી જાય, પણ પાછળ તમારા 7 જન્મ બગડે. આત્મહત્યા તો કદી ના કરો. ગમે તેવા દુઃખો આવશે, ગમે તેવો સમય આવશે, કોઈ પણ સમય એક ધાર્યો રહેવાનો નથી, યાદ રાખજો. ચાહે એ દુઃખનો હોય કે ચાહે એ સુખનો હોય, કોઈ પણ સમય એક ધારો નથી રહેવાનો. ક્યારેક દુઃખનો સમય હશે તો એ પસાર થઈ જશે, સુખનો સમય હશે તો એ પણ પસાર થઈ જશે. દુઃખ અને સુખ એ છે જીવનની મેચ, ક્યારેક ફટકો તો ક્યારેક કેચ. આ તો જીવનની મેચ છે, મેચ રમવા માટે આવ્યા છે. મોકળું મેદાન છે, રમે જાઓ, ફટકારે જાઓ. જેવો સમય આવ્યો એને જોયા કરો. દુનિયામાં લોકો શું કરે છે, આપણી સાથે કેટલી ગદ્દારી કરે છે જોતા રહો, એને પણ માની લ્યો. બીજા તો દૂર ના રહ્યા, પણ પોતાના હશે એ જ આપણને પહેલા પછાડશે, પોતાના હશે આપણને પહેલા દુખી કરશે, એને પણ સહન કરી લેવો. તું તારું કામ કરતો જા, હું મારું કામ કરતો જા. પડકારો. પરમન્નીય માતા ભગવતી દેવી તો એમ કહેતા કે બેટા, જીવનમાં દુઃખો આવે ને તો એને પડકારો કે આવ, હું જોઈ લઉં કે તું કેવો છે. આ રીતે દુઃખોને પ્રેમથી સ્વીકારો, અવરોધોનું પ્રેમથી સ્વાગત કરો. સંતો કહેતા કે જીવનમાં દુઃખ આવે ને ત્યારે ભીતરની શક્તિઓ જાગૃત થાય છે. આપણી અંદરની શક્તિઓને જગાડવા માટે દુઃખો આવે છે. દુઃખ એનું નામ છે. આપણને ઉઠાવી લે, આપણને ઉભાર લાવી દે. આપણે જીવનમાં ઉપર ઉઠવું હોય તો દુઃખોને પ્રેમથી પોકારો, આવ, કે જેથી કરીને મને મારી શક્તિ કેટલી છે, મારી અંદર કેટલું ભર્યું છે એનું મને પ્રમાણ મળે.
આત્મદેવ વાંજિયા હતા એમાં આત્મહત્યા કરવા નીકળ્યા. પરંતુ આત્મહત્યા કરવા જ્યાં નીકળ્યા ત્યાંથી એક સાધુ પુરુષ પસાર થયા. સાધુએ બૂમ પાડી, એ ભાઈ કોણ છે, શું કરે છે? આત્મદેવ નામનો બ્રાહ્મણ કહેવા લાગ્યો કે મારે આત્મહત્યા કરવી છે. સાધુએ કહ્યું કે નહીં, હું સાધુ છું, હું કોઈને આત્મહત્યા ન કરવા દઉં. હું ગમે તે થાય મારું જેટલું જતું થાય એટલું કરવું, પરંતુ કોઈને આત્મહત્યા ન કરવા દઉં. શું કામ આત્મહત્યા કરે છે? આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે હું વાંજીયો છું, મારા ઘરે કોઈ પુત્ર રતન નથી, કેટલું બધું ખાવા પીવાનું ભગવાને આપ્યું, કેટલી જમીન જાયદાદ આપી, સરસ મકાન આપ્યું, અને ઘરમાં કોઈ નહીં. અરે શું વાત કરું મહાત્માજી, મારા આંગણાના વૃક્ષો ફળ નથી આપતા, મારી ગૌશાળાની ગાયો બિયાતી નથી, મારા ગામની કોઈ વ્યક્તિ મારું શુકન લેતી નથી, મને જુએ અને રસ્તો બદલી નાખે. આવી રીતે જીવવું એના કરતા તો મોત સારું. સાધુ પુરુષે કહ્યું, હે ભાઈ, શું પુત્ર પ્રાપ્ત થશે એટલે તને સુખ મળશે? પુત્ર તને સુખ આપશે? દુનિયામાં એ ભૂલી જા કે પુત્ર હશે તો મને સુખ મળશે. સંસારમાં આવનારો તમામ જીવ પોતપોતાના કર્મને લઈને આવે છે. દરેક વ્યક્તિ પોતાના લેણદેણ પૂરા કરવા માટે આવે છે. પુત્ર જ સુખ આપશે એ વાત ભૂલી જા, દુનિયાને સુખી કરવામાં લાગી જા, તને દુનિયા તરફથી સુખ પ્રાપ્ત થવા લાગશે. દુનિયામાં રહેલા અનાથને પોતાના બનાવી દે, એમાંથી તને ઘણું સુખ મળશે. પણ આ સમજણ અંદર જાય તો ને, અંદર જાય તો ને, સારી દુનિયાને પોતાની માનો, કર્મ કરી જાણો, એના તરફથી આપણને પણ કઈ મળે એ વાત ભૂલી જાઓ. જેટલું થઈ શકે એટલું બીજાના માટે કઈ કરી જાણો, કરી છૂટો, પછી એ આપણી આ વાતનો સ્વીકાર કરે, હું કહું એવું એ કરે, એ બધું ભૂલી જાઓ. એના બદલામાં કોઈ ઈચ્છા ન રાખો, સત્કર્મ કરો. સાધુનું કેવું એમ હતું કે સત્કર્મમાં લાગી જા, આખી દુનિયા તને પોતાની લાગશે. પરંતુ આત્મદેવ નામના બ્રાહ્મણને આ વાત સમજાઈ નહીં. એને કહ્યું કે હે સાધુ, તને શું ખબર પડે, તું તો સાધુ છો, સંન્યાસી છો, તને ક્યાં ખબર પડે કે દુનિયામાં કેવી રીતે જીવાય? તારાથી થઈ શકે તો મને મદદ કર, નહીં તો તું તારા રસ્તે જા અને મને મરવા દે. સાધુએ કહ્યું, પછી સાધુ શું કરે, સંતો શું કરે? દુઃખ પોતે વેઠી લે, પોતાની તપશ્ચર્યાનું ફળ, પોતાની જોલીમાંથી એક ફળ કાઢી અને આત્મદેવ નામના બ્રાહ્મણને આપ્યું ને કહ્યું કે લે, લઈ જા, તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે પુત્ર પ્રાપ્ત થશે. આત્મદેવ નામના બ્રાહ્મણ ખૂબ ખુશ થયા, ઘરે ગયા, પત્નીને કહ્યું કે લે લે, મને સાધુએ ફળ આપ્યું છે, ખાઈ લે, આપના ઘરે પુત્રનો જન્મ થશે. પરંતુ પત્ની કેવી હતી? ધૂંધલી, દુર્બુદ્ધિ. ધૂંધલી એટલે દુર્બુદ્ધિ. ધૂંધલી વિચારવા લાગી કે આ તો લઈ આવ્યા સાધુનું ફળ, અને એને હું ખાઈ લઉં એટલે હું તો મોટી થઈ જાઉં, મારું પેટ મોટું થઈ જાય, પ્રસવ પીડા સહન કરવી પડે, અને એ નાનું છોકરું મોટું કરવામાં કેટલી તકલીફ, આ બધી બધી મહા મુસીબત. એ જ દિવસે ધૂંધલીની બહેન ધુંધુકા, એના કરતા પણ ચડિયાતી દુર્બુદ્ધિ, પિશાચ વૃત્તિ, એ ધુંધુકા એ આવી. ધુંધલીએ કહ્યું કે જો તારા બનેવી આ ફળ લઈ આવ્યા છે અને મને કહે છે કે ખાઈ જા, આ ફળ ખાઈ જાઉં તો હું તો મોટી થઈ જાઉં, ઘરમાં આગ લાગે તો દોડી ના શકું, કેટલી તકલીફ થાય, આ બધી ઝંઝટમાં મારે નથી પડવું, કોઈ રસ્તો બતાવ. ધુંધુકાએ કહ્યું કે બેન, તારા ઘરે ખાવાનું ઘણું છે ને ખાનાર નથી, અને મારા ઘરે ખાવાનું નથી ને ખાનાર આવવાનો છે, તો એમ કર, મારા ઘરે જે પુત્ર આવશે ને, જે બાળક આવશે ને, એ હું તને આપી દઈશ, અને તું આજથી જ નાટક કરવા માંડ, અને આ ફળનું શું કરવું? તો કે ગૌશાળામાં ગાયને ખવડાવી દે. સાધુનું ફળ, સાધુ મહાત્મા તરફથી મળનારા ફળનો કદી અનાદર ન કરો.
એ મળે ને તો સમજી લેજો કે મારા ભાગ્ય ખુલ્યા. સાધુના ફળને ધુંદલીએ ગાયને ખવડાવી દીધું, પોતે ઢોંગ કરવા લાગી, પોતે સારા દિવસો છે એવું વાતની જાહેરાત કરી દીધી. આત્મદેવ ખૂબ ખુશ થયા. હવે તો ધુંદલીને બહુ પંપાડી પંપાડીને રાખવા માંડ્યા, જેવું કે એવું કરવા માંડ્યા. સમય વીત્યો, ધુંદલીના ઘરે ધુંદુકાના ઘરેથી પુત્ર આવ્યો અને જાહેરાત કરી દીધી કે ધુંદલીએ પુત્રને જન્મ આપ્યો છે. એ જ અરસામાં ગાય પણ વિયાઈ, ગાયે પણ માનસના બાળકને જન્મ આપ્યો. પરંતુ ગાયે જે બાળકને જન્મ આપ્યો એના કાન ગાય જેવા હતા. નામકરણ સંસ્કાર થયા. ધુંદલીએ કહ્યું કે મારા બાળકનું નામ તો મારા નામ ઉપરથી પાડજો. બ્રાહ્મણ દેવતાએ કહ્યું, ભલે ભલે, તે મારું ભાંજિયામ એનું તોડ્યું એટલે તું કહે એમ. એટલે ધુંદલીના પુત્રનું નામ પાડ્યું ધુંધુકારી, અને ગાયે જે બાળકને જન્મ આપ્યો એના કાન ગાય જેવા હતા એટલે એનું નામ પાડ્યું ગોકર્ણજી. પરંતુ ગાયે જે બાળકને જન્મ આપ્યો હતો એ તો સંત મહાપુરુષે આપેલા ફળનો પ્રસાદ હતો, એટલે તેનામાં તો કેટલા દૈવી ગુણો હતા. કહેવાયું છે કે બાળકના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. પારણામાં હોય ત્યારથી બાળક કેવો બનશે એ ખબર પડી જાય, એના લક્ષણ દેખાય જાય એની રમતમાંથી. વહુ ઘરમાં પગ મૂકીને ખબર પડી જાય કે ઘરને ઉજ્જવળ બનાવશે કે ઘરને કલંક લગાડશે. હંમેશા યુવાન દીકરીઓને એવા સંસ્કારથી સિંચિત કરો કે જે પણ ઘરમાં જાય એ ઘરનું નામ રોશન કરે, એ ઘરને લાગતું કલંક દૂર કરે. પુત્ર મોટા થવા લાગ્યા બંને બાળકો, પરંતુ ગોકર્ણજીનું લક્ષણ તો કેટલું ઊંચું હતું. નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સંધ્યા કરવા લાગ્યા, અને આવા જ ધુંધુકારીના લક્ષણ તો એટલા ખરાબ હતા કે ફળિયામાં રમવા જાય ત્યારે દરરોજ ફરિયાદ લઈને આવે, કેટલા એને મારીને આવે. દરરોજની ફરિયાદથી ધુંધલી હવે તો બહુ કંટાળી ગઈ. ધીમે ધીમે ધુંધુકારીનો રસ્તો બદલાયો, કુમાર્ગ ગામી બન્યો, ખરાબ લક્ષણ અને આચરણ થવા લાગ્યા. માની પાસે વારે વારે પૈસા માંગવા લાગ્યો, માં એને ના કરે ના પાડે તો ચોરી કરી લાવે, લક્ષણ બધા ખરાબ દેખાયા. અને એક દિવસ આવા ખરાબ લક્ષણને જોઈ આત્મદેવ નામના બ્રાહ્મણ દુઃખી થયા. દુઃખી થયેલા આત્મદેવ સાધુના વચન યાદ કરે છે કે મને સાધુએ કહ્યું હતું કે ભાઈ, તું જે સુખ પુત્રમાં શોધે છે એ સુખ પુત્રમાં નથી. પરમાત્માનું સ્મરણ કરો, ભગવાનની ભક્તિ વધારો, એ જ સાચું સુખ આપશે. પરંતુ મેં માન્યું નહીં, સત્કર્મ કરવા માટે મારી મતિ બરાબર કામ ન લાગી. સંસારમાં આવીને સત્કર્મ કર્યા હોત, ભગવાને તમને કાંઈ આપ્યું હોય તો એનાથી સારા કામ કરજો. એક દિવસ ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું, એની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે તેમાં જનારા ડાઘો રામ નામ સત્ય, રામ નામ સત્ય બોલતા જતા હતા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એકના હાથમાં કાચા લોટના પિંડ હતા. તે અરસામાં ત્યાં ધુંધુકારી રમતો હતો દોટ મૂકી, અને જેના હાથમાં એ પિંડ હતા એ પિંડ જુટાવીને લઈ ગયો અને કાચા પિંડ ખાવા માંડ્યો. ડાઘુઓ બૂમો પાડવા લાગ્યા, અરે અરે કોણ છે, કોણ છે, આવો આવો, બાળક કોનો છે કે જે કાચા પિંડ ખાય છે, હાય રે આવો કોનો બાળક છે. અને એમાં આત્મદેવ પણ હતા, એને જોયું કે અરે રે રે ધુંધુકારી, મારું બાળક. તમે જુઓ કે બાળક સારું કામ કરે, સારા લક્ષણ હોય તો મા બાપને ગર્વ થાય, પણ બાળક જ્યારે ખોટું કામ કરે ત્યારે મા બાપને કેટલું દુઃખ થાય. બાપનું કાળજું વિંધાઈ ગયું, બાપને કેટલો આઘાત લાગે, માને કેટલો આઘાત લાગે કે મારો બાળક અને આવું કામ આવું કુકર્મ કરે. મા બાપને આઘાત લાગે.
આત્મદેવ ને ખૂબ દુઃખ થયું. આત્મદેવ વિચારવા લાગ્યા કે રે રે રે, હું આ દુઃખ કોને કહું, ન કહેવાય ને ન સેવાય. છતાંય આત્મદેવ ગોકર્ણજી પાસે બેસે છે અને ગોકર્ણજીને કહે છે કે બેટા, મને તને જોઈને કેટલું વાલ કરવાનું મન થાય, કેટલું પ્રેમ કરવાનું મન થાય. સારા લક્ષણ હોય તો કોઈ પ્રેમ કરે, ખરાબ લક્ષણો ભરેલા હોય તો કોણ પ્રેમ કરે, કોણ તમને સ્વીકારે? સારું આચરણ કરો, સારા લક્ષણ બનાવો તો કોઈને તમારા પ્રત્યે સહજ ભાવ પ્રેમ જાગે. ગોકર્ણજીને કહે કે તું કેટલો શાણો, કેટલો ડાયો, કેટલો ભક્તિમય છો બેટા, અને તારો ભાઈ ધંધુકારી તો જો કેટલો નાલાયક છે, કેટલો ખરાબ છે, કેટલો દુષ્ટ છે, કેટલું ખરાબ આચરણ છે. બેટા મને ખૂબ દુઃખ થાય છે, હું શું કરું, હું ક્યાં જઉં, કોની પાસે જઈને રડું? બાળકો જ્યારે ખોટું કર્મ કરે ને ત્યારે મા બાપને જે આઘાત લાગે છે એ આઘાત જેનું વર્ણન ન થઈ શકે. તેથી સંતો કહે છે કે બાળકો પેદા કરવા સહેલા છે, બાળકો પેદા કરવા સહેલા છે, પરંતુ દુનિયામાં એક સારો માણસ બનાવીને આપવો એ બહુ કઠિન છે. બાળકમાં એક સાચો માનવ પેદા કરવો એ બહુ કઠિન છે. મારી માતાઓ બહેનો, ભાઈઓ, વડીલો, બાળકમાં સારામાં સારા લક્ષણ પેદા કરવા હોય તો તમારું આચરણ આજથી બદલી નાખજો. કારણ કે બાળકને ઉપદેશ ન અપાય, બાળકને આચરણથી શીખવાડા. જીવનમાં એવું આચરણ કરો કે બાળક એવા શુદ્ધ આચરણથી સારો માનવ બની શકે, સારો માનવ બની શકે. એટલે આપણને ગઈકાલે પણ કહ્યું હતું કે વ્યસન કરતા હોય તો વ્યસન આજે મૂકી દેજો, આજે વ્યસન મૂકી દેજો. તમારા બાળકો તમને કહેશે કે બાપુ, પપ્પા, તમે તો આ ખાવ છો, એ ખાવામાં કઈ સાર હશે તો જ ખાતા હશો ને, તો અમને ખાવા દો. જો તમે તમારા બાળક ઉપર દયા આવતી હોય, તમને તમારા બાળક પર થોડો પણ પ્રેમ હોય, તો મારા વડીલો, મારા ભાઈઓ, મારા માતાઓ બહેનો, આજે તમારામાં રહેલા દુષ્ટ વ્યસન હોય ને તો એને છોડજો. ગઈકાલની વાતને હૃદયંગમ કરી અમારા એક ભાઈએ તે જ ક્ષણે, મોહનભાઈએ એ જ ક્ષણે વ્યસન છોડી દીધું, ભગવાનને આપી દીધું. વાત સાચી છે. તમને કોઈ વાત સારી લાગે ને, કોઈ બાબત સારી લાગે ને, તો ભગવાનના નામ ઉપર જીવનને સુધારજો, બનાવજો સારું. અને એમાંય કરશાળા પરિવારમાં તો વ્યસન ના જ હોવું જોઈએ, તો જ કથા સાર્થક થાય. ભાઈઓ, આજે તમારે વ્યસન છોડવાનું જ છે, એટલે તૈયારી બનાવી જ દેજો, તૈયારી કરી જ લેજો. જે ઘરમાં ભગવાનનું આગમન થતું હોય એ ઘરમાંથી તો દુષ્ટ તત્વો નીકળવા જ જોઈએ, એ ઘરમાંથી તો ખરાબ તત્વો નાશ થવા જ જોઈએ. મારી માતાઓ બહેનોને તમારે સુખ આપવું હોય, તમારા બાળકો પ્રત્યે તમને થોડો પણ પ્રેમ હોય, તો આજે બાળકના નામ ઉપર પણ વ્યસન છોડજો. વ્યસન છોડશો તો કદાચ અઠવાડિયું માથું દુખશે, પણ આખી જિંદગીની નિરાશ થશે. પણ આખી જિંદગી દુઃખી થવું હોય તો પછી ખાતા હોય એનાથી ચાર ગણું વધારે ખાજો, તો વેડાસર પાર આવે. ખરેખર ભગવાને સુંદર માનવ અવતાર આપ્યો છે, તો એનામાં સાચા માનવ બનીને જીવી જાણીએ, સાચા માનવ બનીને જીવી જાણો. યોગી ન બનો તો કાંઈ વાંધો નહીં, પરંતુ ભગવાનના કામના સહયોગી તો બનો, સાચા સાચા માનસ તો બનો. આત્મદેવ નામના બ્રાહ્મણ પોતાના પુત્રના લક્ષણોથી દુઃખી દુઃખી થઈ ગયા. તમને ખબર છે કે આપણે પણ ભગવાનના સંતાન છીએ, આપના ખરાબ કર્મને કારણે ભગવાન પણ દુઃખી છે. આપણે ભગવાનને દુઃખી કરીએ તો ભગવાન આપણને કેવી રીતે માફ કરશે? ભગવાનને દુઃખ થાય એવું કોઈ કામ ન કરો, ભગવાનને દુઃખ થાય એવું કોઈ કામ ન કરો. જેને આપણા ઉપર ભરોસો મૂક્યો હોય અને પછી દુનિયામાં મોકલ્યા હોય કે જા બેટા, તો દુનિયામાં જઈને સારું કામ કરજે. આપણે ભગવાનનો ભરોસો તોડીએ, ગુરુનો ભરોસો તોડીએ, તો એ આપણને કોણ માફ કરે? ગોકર્ણજી પાસે બેસીને આત્મદેવ રડી રહ્યા છે ત્યારે ગોકર્ણજીએ ખૂબ સુંદર સંદેશ આપ્યો છે પોતાના પિતાને.
બાપુજી ખબર છે આ સંસારમાં કોઈ કોઈનું નથી, આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. કોઈને પોતાના ન જાણો, થાય એટલા સત્કર્મ કરી જાણો, બની શકે એટલી હવે તો તમારી ઉંમર થઈ ભક્તિ કરો, ભગવાનનું નામ લ્યો અને એમાંય ભાગવતના દસમ સ્કંધનું સ્મરણ કરો. એ તો ભગવાનનું હૃદય છે, ભાગવતનો દસમ સ્કંધ એ તો ભગવાનનું હૃદય છે. અને ભાગવતના દસમ સ્કંધનું સ્મરણ કરો, પરમાત્માને પ્રેમ કરો, પ્રભુના નામ સ્મરણ કરતા કરતા પ્રભુ પ્રત્યે પ્રેમ જાગશે. એનો ધરાવો ન હોવો જોઈએ, સંતોષ ન થવો જોઈએ. સત્કર્મનો સંતોષ થાય તો ઉન્નતિ અટકી જાય, પ્રગતિ અટકી જાય. સત્કર્મની સદાને માટે વૃદ્ધિ થવી જોઈએ, પ્રભુ નામ સ્મરણની ભક્તિની સદાય વૃદ્ધિ થવી જોઈએ. ગોકર્ણજીની વાતને હૃદયમાં ધારણ કરે છે આત્મદેવ. ગોકર્ણજી કહે છે કે આ દુનિયા તો વંધ્યાસૂત છે, આ દુનિયામાં તો કોઈ કોઈના ઉપર ભરોસો ન રખાય, કોઈ કોઈનું છે જ નહીં. ક્યારે કોઈને પોતાના ન જાણો, એ ક્યારે પોતાના પારકા બની જાય, કોઈ ભરોસો નથી. એટલે તો સંતોએ પણ બૂમો પાડી પાડીને આપણને કહ્યું છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યાના હકના રહ્યા બધા, મથી મથી રે, કોઈ કોઈનું નથી 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 રે. કોઈ કોઈ નથી રે, કોઈ કોઈ નથી રે.
ને તને મોટો રે કીધો, પાડી પોષી ને તને મોટો છે કીધો, પાડી પોષી ને તને મોટો રે કીધો, પાડી પોષી ને તને મોટો રે કીધો. અલ્યા પરણ્યા પછી માની સામું જોતો નથી રે કોઈ કોઈનું. તાળી પાડી લ્યો, દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. ભગવાનના નામની તાળી હશે તો હાથે આવશે. એટલે જ સંસારમાં આવ્યા છીએ તો ભગવાન નું સ્મરણ કરી પ્રભુ નામની દિવ્ય પુણ્ય કમાઈને સંસારમાંથી વિદાય થઈએ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, કઈક ગયા ને કઈક જવા
ભાગવત ભગવાન ની જય. થી એ બધુંય પ્રાપ્ત કરો, પરંતુ એ પ્રાપ્ત કરવામાં પ્રભુને ભૂલાવા જોઈએ. ભગવાન સતત એનું સ્મરણ બનેલું રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. કહેવાયું છે કે આત્માને દેવ બનાવી દો ત્યારે આત્મદેવ કહેવાય. દ્રવ્ય સુખ કામ સુખ એટલે ધંધુકારી, જેને સંસાર માત્રને પછાડ્યું છે, જેને એના તરફ દુર્લક્ષ સેવ્યું એનાથી જ એનો પીછો છૂટી શકે. એને તમે બહુ પંપાડો, એને તમે સ્મરણ કરો, એને તમે યાદ કરો તો એ તમને પાડે, પણ તમે એને ધુત્કારો તો એ પડે. માટે કામસુખ દ્રવ્ય સુખનો સતત તિરસ્કાર કરો. ઋષિઓએ એટલે કહ્યું છે કે સદાય પ્રભુના સ્મરણમાં મનને રાચતું રાખશો તો જ આ બધી વસ્તુ તમારો પીછો છોડશે. ગોકર્ણજીની વાતને ધ્યાનમાં લઈ આત્મદેવ નામના બ્રાહ્મણે નક્કી કર્યું કે કાલે હું ઘર છોડીને જઈશ. દુધુકારીને કહીને ગયા, પોતાની પત્નીને કહીને ગયા કે હું જાઉં છું. બંને જાગતા હતા પણ કોઈ બોલ્યું નહીં કે પિતાજી ક્યાં જાઓ છો કે સ્વામીજી ક્યાં જાઓ છો, જાઓ જતા હોય તો જાઓ. આત્મદેવ નામના બ્રાહ્મણ તો જંગલમાં ગયા. ગોકર્ણજીએ કહ્યું એ પ્રમાણે ગંગા કિનારે જઈ ગંગામાં સ્નાન કરી ગંગાજળનું પાન કરી ભાગવતના દસમ સ્કંદનું સ્મરણ કરવા લાગ્યા, માનસી પૂજા કરવા લાગ્યા, પ્રભુનું સતત ધ્યાન અને સ્મરણ કરતા કરતા આ દેહને પરમ સુખ પ્રાપ્ત થાય છે, આત્માને પરમ આનંદ પ્રાપ્ત થાય છે, આત્મા સ્વરૂપ પરમાત્માને અંદર બિરાજમાન થવાની અવસ્થા વ્યવસ્થા બને છે. ધંધુકારીનું કામ જોર પકડવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, માને મારવા લાગ્યો. માં એના દુઃખથી કંટાળી કંટાળી દુઃખી થઈ થઈ અને મરી ગઈ. માં મરી ગઈ એટલે ગોકર્ણજીને થયું કે લાવ, પિતાજી પણ ગયા, માં પણ ગઈ, હવે હું તીર્થયાત્રા માટે નીકળી જાઉં. ગોકર્ણજી તો તીર્થયાત્રા માટે નીકળી ગયા. તીર્થોમાં રહેતા પ્રભુ સ્મરણ કરવા લાગ્યા. ધંધુકારીને હવે મજા પડી, એકલો રહ્યો. પાંચ પાંચ વેશ્યાઓ પાડી છે. રૂપ સ્પર્શ રસ ગંધ શબ્દ એ પાંચ તન્માત્રા, એ પાંચ વેશ્યા છે. દરેક વ્યક્તિને આ પાંચ વેશ્યાઓ રંજાડે છે. દરેક જીવને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ તન્માત્રા માનસ માત્રને હેરાન કરે છે. પણ એમાંથી બચવું હોય તો પ્રભુનું સતત સ્મરણ કરો. પ્રભુના નામ સ્મરણ જ્યાં જ્યાં થશે, જે જીવ જે આત્મા જે શરીર પ્રભુ નામ સ્મરણ કરશે તેનાથી એ તન માત્રાઓ ડરશે, એને રંજાડી નહીં શકે, એનાથી એ ડરશે. માટે હર પળ હર ક્ષણ હરિસ્મરણમાં રાચાય એવો પ્રયત્ન કરો. આપનું કોઈ કાંઈ નહીં બગાડી શકે. ગમે તેવા ગમે તેવી ખરાબ વ્યક્તિ હશે પણ આપનું કોઈ કાંઈ નહીં બગાડી શકે જો તમને પ્રભુ પર પૂરો ભરોસો હશે. ભરોસો રાખો તો એક પરમાત્મા ઉપર, એક પ્રભુ ઉપર ભરોસો રાખજો. દુનિયાવી કોઈ જીવો ઉપર ભરોસો રાખવા જેવો નથી, કારણ કે આ સંસાર માત્ર સ્વાર્થથી રચાયેલો છે. અને તેથી ધંધુકારી હવે એ પાંચે વેશ્યાઓને સંતોષવા માટે ચોરી લૂંટફાટ કરવા લાગ્યો. રાજાને ત્યાં ચોરી કરી, મોટી ચોરી કરી લાવ્યો એટલે વેશ્યાઓ વિચાર કરવા લાગી કે આપણે પણ ક્યારેક ફસાઈ જઈશું, પકડાઈ જઈશું, માટે આને જ મારી નાખો. ધંધુકારીને મારવાના ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ ધંધુકારી જલ્દી મરતો નથી. જે દુષ્ટ છે, જે દુરાચારી છે, એને જલ્દી મોત પણ ન આવે. અંતે વેશ્યાઓએ જીવતા અંગારા લઈ અને ધંધુકારીના મોઢામાં નાખ્યા. જે કામ સુખ અને દ્રવ્ય સુખમાં રાચે છે એને આ રીતે મોત આવે છે, એને ખૂબ પીડા સહન કરવી પડે છે. ભોગ ભોગવતી વખતે પીડા યાદ નથી આવતી, એ તો પછી જ યાદ આવે. જ્યારે સામે આવે ત્યારે એની પીડા સહન કરવાની આવે ત્યારે ખબર પડે. ધંધુકારીને જીવતા અંગારા મોઢામાં નાખવામાં આવ્યા. ખૂબ પીડા સહન કરતા કરતા ધંધુકારી મર્યો. વેશ્યાઓએ તેના જ ઘરમાં ધંધુકારીને ખાડો ખોદીને દાટી દીધો અને ધન લઈને નીકળી ગઈ. ગોકર્ણજીને ખબર પડી. માતૃ ગયા તીર્થમાં ગોકર્ણજીએ માનો શ્રાદ્ધ તો કર્યો, પરંતુ ખબર પડી કે મારો ભાઈ
ધુંધુકારી પણ મર્યો છે, તેથી તેના માટે પણ શ્રાદ્ધ કર્યું. વિચાર આવ્યો કે લાવ, સમય ઘણો વીત્યો છે, હું મારા વતનમાં જઈ આવું. ગોકર્ણજી પોતાના વતનમાં આવ્યા, વતનમાં આવ્યા છે, પોતાના ઘરે ગયા, જોયું ઉજ્જળ બનેલું, વેરાણ બનેલું પોતાનું ઘર આંગણું, જે લીમડાના ઝાડ નીચે બેસીને ગોકર્ણજી પ્રભુનું સ્મરણ કરતા હતા, એ જ ઝાડ નીચે બેસી વિશ્રામ લીધો, રાત્રિ મુકામ કર્યો. રાત્રે અચાનક એક વ્યક્તિને ખૂબ રડવાનો અવાજ આવ્યો. ધ્રુસકે ને ધ્રુસકે રડતી વ્યક્તિને જોઈ ધુંધુકારીને ગોકર્ણજી બેઠા થયા. પૂછ્યું, કોણ છે ભાઈ તું? ધુંધુકારીએ કહ્યું કે હું તમારો નાનો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણજી કહેવા લાગ્યા કે તારા માટે તો મેં શ્રાદ્ધ કર્યું. ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, તું મારા માટે એક વાર નહીં 100 વાર શ્રાદ્ધ કરે તોય મને મુક્તિ મળે એમ નથી, કારણ કે મેં ઘણા કુકર્મ કર્યા છે, મેં કેટલા કેટલાને દુઃખી કર્યા છે. કોઈ પણ જીવને દુઃખ થાય એવું કોઈ કામ ન કરો, કારણ કે કોઈ પણ જીવના દુઃખની આહ તમને ચેન નહીં લેવા દે, તમને શાંતિ નહીં મળવા દે. દરેક જીવને બની શકે ત્યાં સુધી આપના થકી દુઃખ ન થાય એવો પ્રયત્ન કરજો. જાણે અજાણે કદાચ કાંઈ થાય તો એ બરાબર, પરંતુ જાણે જોઈને કોઈને પણ દુખી ના કરો. ધુંધુકારીએ કહ્યું કે મારા અનેક પાપોને કારણે, મારા અનેક દુષ્કૃત્યોને કારણે હું પ્રેતયોનીમાં છું, અને પ્રેતયોનીમાંથી મને મુક્તિ ક્યારે મળે, તમે જલ્દી એનો ઉપાય શોધો. ગોકર્ણજીએ કહ્યું કે હું ક્યાંથી ઉપાય શોધું? ત્યારે ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, તમે તો ગાયત્રી ઉપાસક છો, તમે નિત્ય ગાયત્રી ઉપાસના કરો છો, એટલે તમે જ્યારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ સમર્પિત કરો ત્યારે સૂર્યનારાયણ ભગવાનને પૂછી જોજો કે પ્રેતયોનીમાં રહેલા મારા ભાઈને મુક્તિ ક્યારે મળે. ગોકર્ણજીએ કહ્યું કે ભલે ભાઈ, તારી મુક્તિ માટે હું જરૂર સૂર્યનારાયણ ભગવાનને પૂછીશ. સૂર્યનારાયણ ભગવાન એ બુદ્ધિના દેવતા છે, સૂર્યનારાયણ ભગવાન એ બુદ્ધિને સદપ્રેરણા આપે છે, સદબુદ્ધિ આપે છે, પ્રેરક શક્તિ પ્રદાન કરે છે. તેથી દરેક વ્યક્તિએ સૂર્યનારાયણ ભગવાનને દરરોજ સવારમાં એક લોટો જલ અર્ઘ સમર્પિત કરવું જોઈએ, વધારે નહીં તો 24 વાર ગાયત્રી મંત્ર બોલી અને એ ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ધીયો યો નઃ પ્રચોદયાત, હે પરમાત્મા મને સદબુદ્ધિ આપો, સદપ્રેરણા આપો. આજે વ્યક્તિ માત્ર દુઃખી છે એનું કારણ શું છે? સદબુદ્ધિની ઉણપ છે. માનસ માત્ર દુષ્કર્મ કરી રહ્યો છે એનું કારણ શું છે? દુર્બુદ્ધિ છે. અને દુર્બુદ્ધિમાંથી એને ઉગરવું હોય તો એને સદબુદ્ધિ પ્રાપ્ત કરવી પડે, અને સદબુદ્ધિ મેળવવા માટે એને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. અને આ યુગમાં માનસ પાસે બધી જ વસ્તુ છે, પરંતુ માનસને સંતોષ નથી. દુર્બુદ્ધિને કારણે માનસ દુષ્કૃત્ય કરવા લાગ્યો, વિચાર વાણી વર્તન અયોગ્ય, બોલે ક્યાં અને કરે ક્યાં. આજે માણસને એક જીભ નથી, એક મોઢું નથી, માણસના બબે મોઢા થઈ ગયા. એક મોઢું બોલે અને બીજું મોઢું ખોટું આચરણ કરે. કહેવાનો મતલબ કે જેવી વાણી છે એવું વર્તન નથી, એને બે મોઢા કહ્યા, અને તેથી તેમાંથી ઉગરવા માટે વ્યક્તિ માત્રએ, માણસ માત્રએ ઉગરવાનો એક જ ઉપાય છે, પ્રભુ પાસે સદબુદ્ધિની માંગણી કરો. સદબુદ્ધિ હશે તો માણસ દુરાચરણમાંથી બચશે. તમામે તમામ દુઃખોના કારણ દુરાચરણ છે, ખરાબ કર્મ છે. ગોકર્ણજીએ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ સમર્પિત કર્યું અને પૂછ્યું, હે સૂર્યનારાયણ ભગવાન, મારા ભાઈને મુક્તિ કેવી રીતે મળે? આપના પિતૃઓને તૃપ્તિ માટે, પિતૃઓને મુક્તિ માટે આપને ભાગવત કથા કરાવીએ છીએ, ભાગવતમાં આ વાતને બતાવી છે. સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે તમે ભાગવત કથા કરો, મતલબ કે સત્સંગનું આયોજન કરો, સત્સંગ શ્રવણ કરતા કરતા
બુદ્ધિ પ્રેરિત થાય, બુદ્ધિ સદબુદ્ધિ બને અને સદબુદ્ધિને કારણે માણસને ભગવાનમાં પ્રેમ જાગે, ભગવદ શરણ પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે, ભગવદ શરણ પ્રાપ્ત કરે એ જીવને મુક્તિ મળી જાય. પોતાના ભાઈને મુક્તિ મળે માટે ગોકર્ણજી ઘરે આવ્યા. ગામમાં ખબર કેવડાવી દીધી કે અહીંયા સત્સંગ છે, ભાગવત કથાનું આયોજન કર્યું, ભાગવત ચર્ચા થઈ, ભાગવત કથાના સુંદર કાર્યક્રમ સંપન્ન થયો. બધા ગામના લોકો આવી આવીને બેસવા લાગ્યા. ત્યાં પ્રેતીઓનીમાં રહેલો ધુંધુકારી પણ આવ્યો, વિચારવા લાગ્યો કે હું ક્યાં બેસું. ત્યાં જે મંડપ બનાવ્યો હતો એમાં લીલાવાસનો મંડપ હતો. લીલાવાસના મંડપને કારણે વાસની એક ગાંઠમાં ધુંધુકારી બેઠો, એક એકાગ્રચિત થઈ અને એને કથા શ્રવણ કરી. એક દિવસ પૂરો થયો અને એક ગાંઠ છૂટી, બીજો દિવસ પૂરો થયો, બીજી ગાંઠ છૂટી, એમ કરતા કરતા સાત દિવસમાં વાસની સાત ગાંઠ છૂટી ગઈ. હું એમ કહું છું કે જડ વાસની ગાંઠ છૂટી જતી હોય તો આ ચેતન વાસની ગાંઠ કેમ ન છૂટે. આપણા શરીરમાં પણ સાત ગાંઠો આવેલી છે અને એના કારણે એના બંધનમાં આપણે બધાય બંધાયેલા છીએ. સત્સંગ કરતા જાઓ, સત્સંગ કરતા જાઓ, સાત દિવસમાં આપની પણ સાત ગાંઠો છૂટવી જોઈએ અને સાત ગાંઠો છૂટી જાય તો માનસ માત્રને મુક્તિ મળી જાય. મર્યા પછી મુક્તિ મળી કે ના મળી એ તો આપણને ખબર નથી, પણ આપણને જીવતા મુક્તિ મળી જવી જોઈએ, જીવતા મુક્તિ મળી જવી. એકાગ્ર ચિત્તે સાત દિવસ પૂરા થયા અને દિવ્ય દેહ વાસમાંથી બહાર આવ્યો, પ્રણામ કર્યા, દેવલોકમાંથી દેવ વિમાન આવ્યું અને ધુંધુકારી દેવ વિમાનમાં બેસી અને દેવલોકમાં ગયો. લોકોએ જય જયકાર કર્યો, પરંતુ લોકોએ ફરિયાદ કરી કે કથા તો અમે સાંભળી છે, તો દેવ વિમાન ધુંધુકારી માટે જ કેમ આવ્યું, અમારા માટે કેમ નહીં. તમે એકાગ્ર ચિત્તે કથા શ્રવણ કરો અને સાત દિવસ પૂરા થયા પછી અહીંયા દેવ વિમાન આવે તો તમારામાંથી કેટલા જાવ. એકે નહીં, બધા એકબીજાને મોઢા જોવા મળ્યા, એકે જવા તૈયાર નથી. દેવ વિમાન આવવાનું હોય તો આવે, પણ અમે કઈ ઉપર જવા તૈયાર નહીં. લે અલ્યા, દેવ વિમાન ક્યારે આવે, કેટલી કૃપા વર્ષે ત્યારે દેવ વિમાન આવે, પછી રાહ ન જોવાય, બેસી જવાય કે ચાલ પ્રભુ, કાલ લઈ જાતો હોય તો આજ લઈ જા. હે કબીરે કહ્યું, કબ આયે કબ ભેટીએ પાયો પરમાનંદ. હે પરમાનંદ મળી જાય. મૃત્યુ એ તો પરમાત્માને ભેટવાનો અવસર છે. મૃત્યુ પરમાત્માને ભેટવાનો અવસર છે. એ અવસર તો ક્યારે આવે ને ક્યારે ભેટીએ એ આનંદ હોવો જોઈએ. ધુંધુકારી ગયો પણ લોકોએ ફરિયાદ કરી, અમારા માટે કેમ નહીં. ધુંધુકારીના બહાને ફરીથી ભગવત કથા શરૂ થઈ. ગામના લોકોએ એકાગ્ર ચિત્તે એક આસને એક ટાઈમ અલ્પાહાર કરીને કથા શ્રવણ કરી અને સાત દિવસ ફરી કથા થઈ. કથા પૂરી થઈ એટલે સ્વયં સાક્ષાત ભગવાન શ્રીહરિ પ્રગટ થયા. ભગવાન શ્રીહરિ પ્રગટ થયા, સૌને દર્શન આપ્યા અને સૌના કલ્યાણ માટે ભગવાને પ્રાર્થના કરી. એટલું જ નહીં, શરત કુમારો પણ ત્યાં ઉપસ્થિત હતા. ભગવાને કહ્યું, માંગો, શું જોઈએ. શરત કુમારો એક ભગવાનને કહ્યું, હે પ્રભુ, તમે ખરેખર કથા શ્રવણ કરાવી એનાથી આ ભગવદ કાર્યથી રાજી થયા હોય તો અમને વચન આપો કે જ્યાં પણ ભાગવત કથા વંચાય ત્યાં તમારું સૂક્ષ્મ રૂપ અવતરિત થાય અને સૌ ભક્તજનોનું પરમ કલ્યાણ થાય એવી અમારા સૌની ઉપર મહેર. એટલે તો કહું છું કે આ કથામાં આવીને જે જીવ બેસે, જે આ છત્ર છાયામાં બેસે એ જીવનું તો પરમ કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય. એટલે કહીએ કે એકલા ન આવો, આવો તો બીજા સાથે લઈ આવો. પડે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે, મારી ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે મારી સેવા.
ભક્તિનો એક આશય લઈ લો, મુક્તિ મળશે જ એ આશા અપેક્ષા કોને જોઈ? મુક્તિ કોને જોઈ? એ તો મળશે કે ન મળે એની કોઈ ચિંતા નહીં, પરંતુ બસ મારે ભક્તિ કરવી છે. ભક્તિ એ જીવનનો સાર છે, ભક્તિ એ જીવનનો સાર છે. તેથી જ મન મૂકીને હૃદયથી શુદ્ધ ભાવથી પ્રભુનું સ્મરણ કરો. કહેવાયું છે કે સુખદેવજી મહારાજની આ સુંદર વાતને યાદ કરી સુતજીએ નૈમિષ આરણ્યમાં બેઠેલા અનેક જ્ઞાન પીપાસુ જિજ્ઞાસુઓને વાત કરતા કહ્યું. અસ્વસ્થામાં જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પોતાના મિત્ર દુર્યોધનને સારું લગાડવા માટે જઈને કહે છે કે કહે મિત્ર, હું તારા માટે શું કરું? દુર્યોધને કહ્યું કે મારી મોટી સમસ્યા પાંડવો છે, તારે જે કરવું હોય એ કર. અસ્વસ્થામાં કહેવા લાગ્યા કે તો હું પાંડવોના માથા કાપીને તારા ચરણમાં મૂકી દઉં તો હું તારો મિત્ર. રાત્રે છાવણીમાં લપાતા છુપાતા અસ્વસ્થામાએ પાંડવોની છાવણી તરફ પ્રયાણ કર્યું. ભગવાન જેનો સારથી બન્યો હોય, ભગવાન જેનો સારથી બન્યો એને કોઈ બાળપણ વાંકો કરી શકે? શું મજાલ છે કોઈની? ભગવાને જોયું કે આવી રહ્યો છે, એટલે પાંચે પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર પરમાત્મા કહેવા લાગ્યા કે ચાલો ગંગા કિનારે જઈએ, થોડી ચર્ચા કરી લઈએ, કાલના સંબંધી થોડી વાતો કરી લઈએ. પાંડવોને લઈ અને પ્રભુ ગંગા કિનારે ગયા. પાંડવોના પાંચ પુત્રો પૌગંડ અવસ્થા એટલે કે યુવા અવસ્થામાં પ્રવેશ કરે જ્યારે દીકરો, ત્યારે દીકરાનો બાંધો એના બાપ જેવો થઈ જાય. આ પાંચ પાંડવોના પુત્રો છાવણીમાં સૂતા હતા, એમને પણ કહ્યું કે ચાલો. પણ યુવાનો મોટાઓની વાતને માને નહીં. જો માને તો કાલે તમારા દીકરાઓને લઈ આવજો કથામાં, કાલે રવિવાર છે, દીકરીઓને લઈ આવજો. યુવા વર્ગની આ એક માન્યતા છે, એક ગ્રંથિ છે કે કથા કોણ? તો કે તમારે સાંભળવાની, અમારે નહીં, હજી અમારે વાર છે. પણ આપણે કાંઈ લખાવીને નથી લઈને આવ્યા, આપણને ખબર નથી કે આપણે આટલો સમય રહેવાના છે. રિટર્ન ટિકિટ તો છે જ, પણ ખબર નથી, અધ્યાહાર છે. એ લોકો ના ગયા, પોતે સુઈ ગયા. પાંડવોને મારવા માટે અસ્વસ્થામાં પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. પાંચને સૂતા જોયા, પાંચ પાંડવો છે, અનુમાન લગાવ્યું, ધરથી મસ્તક અલગ કર્યા, પાંચે પાંડવોના પુત્રોના મસ્તક લઈ અને અસ્વસ્થામાં એ દોઢ મૂકી અને દુર્યોધનના ચરણમાં લાવીને મૂકી દીધા. દુર્યોધન કહેવા લાગ્યો, અસ્વસ્થામાં તે ભૂલ કરી છે, આ પાંડવોના માથા નથી, પાંડવોના માથા આટલા સહેલાઈથી તને ન મળે ભાઈ, તે ભૂલ કરી છે, લાવ માથું લાવ. અને દુર્યોધને એક એક માથું લઈને દબાવ્યું, ભૂકો થઈ ગયો. દુર્યોધને કહ્યું કે ભાઈ આ પાંડવોના મસ્તક નથી, આ તો તે મારા પાંડવ વંશનો નાશ કરી દીધો, તે આ શું કર્યું? ખુદ દુર્યોધન ખેદ વ્યક્ત કરે છે કે તે આ શું કર્યું, પણ હવે શું થાય? પાંચ પાંચ પુત્રોની એક સાથે હત્યા. સવાર થયું, દ્રૌપદીએ જઈને જોયું તો આખી ઓરડી લોહીથી લદબદ ભરાયેલી છે. દ્રૌપદી માતા અત્યંત આક્રંદ કરવા લાગ્યા, ખૂબ રડ્યા, હૈયા ફાટ રુદન. ભગવાનને તો ખબર હતી, પાંડવોને લઈને પ્રભુ આવ્યા અને દ્રૌપદીના રુદનને જોઈને ખુદ યોગેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્મા પણ દ્રવી ઉઠ્યા. રથ ઉપર સવાર થઈને કહેવા લાગ્યા, અર્જુન કહે હું આ રથને ક્યાં લઈ જાઉં? ભગવાનના ભક્તના આંખમાં જ્યારે આંસુ આવે ને ત્યારે એને કદી પ્રભુ પણ માફ નથી કરતો. તે દોડાવ્યો, અસ્વસ્થામાને ખબર પડી, એ પણ રથ ઉપર સવાર થઈને ભાગી જવાની તૈયારી કરવા લાગ્યો, પરંતુ આ તો પ્રભુ પાછળ પડે તો કોઈને છોડે. રથ પકડાયો, અર્જુને બાણ માર્યું, અસ્વસ્થામાના રથનું પૈંડું પડ્યું, અસ્વસ્થામાં નીચે ઉતર્યો. રણનીતિને અનુરૂપ અર્જુન પણ રથમાંથી કૂદી પડ્યા, અસ્વસ્થામાને પકડે છે.
દ્રૌપદી પાસે લઈ જવામાં આવ્યો. દ્રૌપદીએ જોયું કે ઓ, મારા પુત્રનો હત્યારો તો મારા ગુરુદેવનો સંતાન છે, આ તો ગુરુપુત્ર અસ્વસ્થામાં. દ્રૌપદીએ કહ્યું કે આ તો બ્રાહ્મણ, આ તો ગુરુપુત્ર, એને ન મરાય, એને ન મરાય, એને છોડી દો. ત્યારે અસ્વસ્થામાં ખુદ દ્રૌપદીના ચરણોમાં પડીને કહે છે કે હે દ્રૌપદી, હે દયાની પ્રતિમૂર્તિ, આજ સુધી તારી દયાના વખાણ મેં બહુ સાંભળ્યા, પરંતુ આજે તો સાક્ષાત તારા દર્શન કર્યા. જે પાંચ પાંચ પુત્રોને મારી નાખનારો હત્યારો સામે હોય, છતાંય એમ કહી દે કે આને છોડી દો, આ તો ગુરુ પુત્ર છે, એના ભીતરમાં કેવી દયા હશે? વિચાર તો કરો. આપણને તો કોઈ એક લાફો મારી જાય તો યાદ રાખીએ કેટલાય દિવસો સુધી, આ એકના પછી ના મારું ત્યાં સુધી મને ચેન પડશે. એકના ડબલ ન માને ત્યાં સુધી આપણને ચેન ન પડે. આ વૈરાગની આપણા ભીતરમાં ભળેલી છે. પરંતુ દ્રૌપદીના ભીતરમાં એ દયા છલકતી હતી અને દયા બહાર આવી. આ દયા જેની પાસે હોય ને, એના રથનો સારથી મારો પ્રભુ બને. આપણા ભીતરમાં તો દયાનો છાંટોય નથી, પછી ક્યાંથી ભગવાન આપણો આવે? દયાને જે પરણે એનો સારથી મારો પ્રભુ બને. દયાને ભીતરમાં સ્થાન આપજો. એક કહે મારો, એક કહે ના મારો. બ્રાહ્મણ પુત્ર છે, ગુરુ પુત્ર છે. દ્રૌપદીજીએ કહ્યું કે મારા પુત્રોના મોતથી મને જે દુઃખ થયું, જો આને મારી નાખો તો મારી ગુરુ માતાને કેટલું દુઃખ થાય. ગુરુ માતાને દુઃખ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. દ્રૌપદીએ આપણને બોધ આપ્યો. જતું કરો, જતું કરે જગદીશ બને, ભૂલી જાય ભગવાન બને. જતું કરજો જીવનમાં, બહુ વેર ઝેર મનમાં ન રાખશો. અને આમ કર્યું ને તેમ કર્યું ને હવે હું તો આમ જ કરીશ ને આને હું જોઈ લઈશ ને એ બધું ભૂલો. ભૂલી જાય ભગવાન બને, જતું કરે જગદીશ બને. દ્રૌપદીની વાતને માન્યતા મળી, એને છોડી દો. પણ એમને એમ નહીં, ભગવાને કહ્યું કે એના મસ્તકમાંથી મણી કાઢી લ્યો અને પછી છોડી દો. કોઈનું પદ છીનવી લો એટલે અપમાન, અને અપમાન એટલે મોત બરાબર કહેવાય. એને છોડી દો, છોડી દીધો. જ્યારે હસ્તિનાપુરથી પ્રભુ દ્વારિકા પ્રયાણ કરે છે ત્યારે સૌ દ્વારિકાધીશના દર્શન કરવા માટે ચારે બાજુથી ઊભા છે અને સત્કાર્યમાં વિઘ્નો કરે એ અસુર ભગવાને ભાગવતમાં પણ કહ્યું છે કે આવા આવે જ કોઈને કોઈ. ભક્તિની વૃદ્ધિ થાય ગોવર્ધન, ગો એટલે ભક્તિ, વર્ધન એટલે વૃદ્ધિ પામવી. ભક્તિની વૃદ્ધિ થતી જ્યારે જોવાય એટલે ચારે બાજુથી ઇન્દ્રનો પ્રકોપ વર્ષે. ઇન્દ્રિયોને ચંચળ બનાવવા માટેનો પ્રકોપ એટલે ઇન્દ્રનો પ્રકોપ. મન પહોંચી જાય ને ત્યાં. કેટલી સરસ ભગવદ ચર્ચા થતી હતી, મન એમાં લાગ્યું હતું, છતાંય એ મનને વિક્ષેપ કરવા માટેના પ્રયત્નો ચારે બાજુથી થાય, ચારે બાજુથી થાય. એને ખબર જ છે કે અહીંયા મંદિર છે, અહીંયા કથા છે, તો અહીંયા શાંત રહીએ. એને ખબર જ છે, એની પાસે બુદ્ધિ છે, પણ એમાં વધારે જોર ચડે. એને વધારે જોર ચડે કે અહીંયા હું વધારે વગાડું, હું બધાને સંભળાવું. પણ એને ખબર નથી કે એમાં હું કેટલો પાપનો ભાગીદાર બનીશ. એમાં એ ભૂલી જાય, એ નશાના ભાનમાં, એ ચૂરમાં એ બધું ભૂલી જાય કે આમાં હું કેટલો પાપનો ભાગીદાર બનીશ. છે ને આજની દુનિયા આમાં મસ્ત બનવા માંગે છે, અને તેથી જ સંસાર માત્રના કલ્યાણ માટે કલ્યાણકારી પ્રભુ પરમાત્માના શરણમાં જાઓ. અનેક હસ્તિનાપુરની તમામ જનતા રોડ ઉપર આવી દ્વારકાધીશના દર્શન કરવા ખીચોખીચ ભરાઈ છે, અને એમાં અસ્વસ્થામાં પણ છે, અને સામે
ઉત્તરાને જોઈ, અભિમન્યુની પત્ની ઉત્તરા, ઉત્તરાને જોતાની સાથે જ હજી અસ્વસ્થામાંની અંદર વૈરાગની હતી અને તેને બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાના અંદર ગર્ભમાં રહેલા ગર્ભને કાઢી નાખવા માટે. પરંતુ ઉત્તરાને પીડા થઈ, દોડતી આવી ઉત્તરા દ્વારકાધીશના રથ પાસે આવીને ઊભી રહી અને ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે જ્ઞાન્યમ તદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. હે પ્રભુ, મારી રક્ષા કરો. ભગવાન એ જ ક્ષણે અંગુષ્ઠ માત્ર રૂપ ધારણ કરીને ભીતરમાં ગયા, ઉદરમાં ગયા અને ઉત્તરાના ઉદરની અંદર રહેલ જે પરીક્ષિત રાજા હતા એ ગર્ભની રક્ષા કરી અને સુદર્શન ચક્ર દ્વારા ભગવાને અસ્વસ્થામાંએ છોડેલા બ્રહ્માસ્ત્રને પરાસ્ત કરી દીધો. બે વ્યક્તિ એવી ભાગવતમાં બતાવાઈ કે જેને માના ઉદરમાં પ્રભુના દર્શન કર્યા હોય, એક હતા સુખદેવજી મહારાજ અને એક હતા પરીક્ષિત રાજા. ભગવાન એટલો દયાળુ છે, એને ઉત્તરાના ઉદરમાં રહી, ઉદરમાં જઈ અને પ્રભુની પરીક્ષિતની રક્ષા કરી, પાંડવ વંશની રક્ષા કરી, પાંડવ વંશને બચાવવાનો પ્રયત્ન કર્યો. એવા પ્રભુ પરમાત્મા કેટલા દયાળુ છે કે જેને ભાવથી ને પ્રેમથી એક વાર દિલથી પુકાર્યા, પ્રભુ તરત રથમાંથી નીચે ઉતર્યા અને પાંડવ વંશની રક્ષા કરી. એવો મારો પ્રભુ દિલનો દયાળુ છે. અને એ દયા નિદાન જેના શરણમાં આપણે બેઠા છીએ ત્યારે પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીએ, પ્રભુ અમે મને કમને પણ તારા શરણમાં આવીને બેઠા તોય અમારા ઉપર કેટલો ચારે બાજુથી વિક્ષેપ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે હે દિલના દયાળુ પ્રભુ તું અમારી રક્ષા કરજે ને દયા લાવજે. હે દિલનો દયાળુ મારો શ્યામ છે, એને ભજો તો બેડો પાર છે. હો દિલનો દયાળુ મારો શ્યામ છે, એને ભજો તો બેડો પાર છે. હો મહિમા પ્રભુનો અપરંપાર છે, એને ભજો તો બેડો પાર છે. હો મહિમા પ્રભુનો અપરંપાર છે, એને ભજો તો બેડો પાર છે. હો દિલનો દયાળુ મારો શ્યામ છે, એને ભજો તો બેડો પાર છે. હો દિલનો દયાળુ મારો શ્યામ છે, એને ભજો તો બેડો પાર છે.
છે હો પ્રભુ નો નારાયણ બજવાથી બેડો પાર થાય તો હાથ ઉપર ઉઠાવી તાળી પાડો. વિશ્વાસ હોય તો, ભરોસો હોય તો, હા જરા ભાવથી ભાઈઓ વડી લો, દાદા પાડી લ્યો, ભગવાને હાથ હારા રાખ્યા છે તો પાડો તાળી. ભાગવત ભગવાન. બસ ચાલો થઈ ગયું, સરસ આપી દો થાળી હાથે. જય કાના તાળા પ્રભુ નટવર નંદ લાલા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપી ના પ્યારા, ઓ પ્રભુ કામણ કઈ સીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા, ઓમ જય કાના કાળા. નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતારી, પ્રભુ વૈકુંઠ ઉતારી,
કાલીએ મર્દન કીધા, કાલીએ મર્દન કીધા, ગાયો ને ચારી ઉગય કાના કાળા, ગોવર્ધન તાર્યો પ્રભુ ટચલી આંગળીએ, પ્રભુ ટચલી આંગળીએ, ઇન્દ્ર નો ગર્વ ઉતાર્યો, ઇન્દ્ર નો ગર્વ ઉતાર્યો, જય જય ગિરધારી ઓમ જય કાના. નેતી વેદ પુકારે, પૂરિત સુગાવે, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ કુજ કેન્દ્રહારમ સદા વસંતમ મંગલાય તનોરી, સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વા સાધકે, શરણ્ય ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તે, નારાયણી નમોસ્તે, નારાયણી નમોસ્તે. ભગવાનને આરતી આપીશું. ઓમ મંગલમ દેવદેવેશ્વર, મંગલમ અખિલેશ્વર, મંગલમ ભાગવતમ શાસ્ત્રમ, મંગલે સર્વમંગલમ, મંગલે સર્વમંગલમ. ઓમ દેવાભિવંદનમ સમર્પયામિ. પોતે આરતી લઈ લેજો. ઓમ આત્માભિવંદનમ સમર્પ